એ જેટલા દાદાની ભક્તિ, એમની એમના વચનોની આરાધના, એમની આજ્ઞાનો પુરુષાર્થ, એમનું નિધિ ધ્યાસન, જેટલું આપણે બધું થઈ શકે એટલું આ બધું આપણું જોડે આવનારું છે. અને એ જ આપણને કેવળ જ્ઞાન ખુલ્લું કરવામાં કામ લાગશે. બાકી આપણે જે આપણો વ્યવહાર લઈ આવ્યા છે એ વ્યવહાર કઈ આપણને નડતો નથી, કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે. શું છે, જો નડતું હોત તો દાદા પહેલેથી જ બધાને કહી દોત કે ભાઈ હવે તમે ઘર બહાર છોડી દો, ધંધા છોડી દો. પણ દાદા તો કે તમારો જે વ્યવહાર લાયા છો એનો સંભાવે નિકાલ કરો. શું કે છે, એટલે આપણું તો આજ્ઞા ચૂકી જઈએ તો આપણે જ્ઞાની પુરુષ પાસે પ્રાર્થના કરવી કે દાદા મારામાં આજ્ઞામાં રહેવાતું નથી, મારે આખો દિવસ મારો આવી રીતે જતો રહે છે, તમે મારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને પરમાણુ એ પરમાણુમાં એવી કૃપા કરો કે નિરંતર હું તમારી ભક્તિ તમારી આજ્ઞામાં રહું. કારણ કે મને ખબર પડે છે કે હું શુદ્ધાત્મા પદમાં બેઠા પછી, પ્રાપ્ત થયા પછી, કે મારું મન હજુ મને મૂંઝવે છે, બુદ્ધિ મને મૂંઝવે છે, અને હજુ બધી અંદર જે બધી ગાંઠો પડી છે એ સુખની માન્યતાઓ વાળી, સાચા ખોટા વાળી, એ બધી હજુ મને આ સંસારમાં અથડામણો ઉપાધિઓમાં નાખે છે. સંયોગો આવે કે ના આવે આવા બધા, બરાબર ને? એટલે આપણે હંમેશા જો આપણને હૃદયથી ખાતરી થઈ ગઈ કે આપણું કલ્યાણ કરનારા આપણું આત્મ સ્વરૂપ કોઈ હોય તો એ દાદા ભગવાન જ છે, તો પછીથી આપણે બધું બીજી બધી વસ્તુ તો બધી એની મેરે ચાલ્યા કરે, પણ નિરંતર એમની સાથે એટેચ થતા જવું પ્રાર્થના દ્વારા. શું કરવા જેવું છે, કારણ કે જો તમે દાદા ભગવાન એ ભલે દેહ સાથે હતા પણ આજે બ્રહ્માંડમાં કેવળ જ્ઞાન સાથે જ્યાં પણ છે ત્યાં છે જ હજુ. એટલે જ્યાં સુધી એ હાજર હોય બ્રહ્માંડમાં ત્યાં સુધી આપણો મેસેજ એ સ્વીકારી શકે, પણ જે દિવસે નમો સિદ્ધાનંદ થઈ જાય ત્યાર પછી ત્યાં કશું હોતું નથી. અને અત્યારે શું છે કે આ બ્રહ્માંડમાં છે એટલે સ્વીકારી કયા આધારે શકે, તો કે આ મન વચન કાયા, મન વચન કાયા એ બધું આખું એની સિસ્ટમ જોડે હોય છે. શું હોય છે, એટલે રિસીવ કરનારું માધ્યમ જોઈએ. અત્યારે જો હું આપની સાથે વાતો કરું છું તો આપને અહીંયા બેઠા બેઠા જોઈ શકું છું, તમે મને જોઈ શકો છો, એ મીડિયા છે વચ્ચે. એ જો ના હોય તો પછી કશું જ થાય નહીં, બરાબર છે ને? નિધિ ધ્યાસન એટલે શું, તો કે દાદા ભગવાન કહેતા હતા જ્ઞાન આપ્યા પછી કે હવે તમે રાત્રે સુઈ જાઓ ત્યારે આ જેવું દેખાય ઝાંખું દેખાય તો આ આ તમારે આમ આંગળી ફેરવતા હતા, હું જે ફેરવું છું ને એવી સ્ટાઇલ થી, અને કહેતા હતા હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું બોલતા સુઈ જવાનું. એટલે જ્ઞાની પુરુષનું મુખારવીન જે છે ને એની બહુ મોટી કિંમત છે, ખ્યાલ આવ્યો? જેવી રીતે અંગૂઠાની કિંમત છે એટલે એનું મુખારવીન આપણે દેખાવું જોઈએ. પણ આપણે જે મળ્યા જ ના હોય દાદાજી, તો એમના ચિત્રપટ ને જોયું હોય એના પરથી ચાલે? ચાલે. એનું કારણ શું છે કે હજુ ફ્રેશ છે બધું. કેવું છે, હજુ જયારે 50-100 વર્ષ થઈ ગયા પછી એ બધું વાસી થઈ જાય, 200 વર્ષ થઈ જાય પછી કશું હોય નહીં એનું, હજુ બધું ફ્રેશ કહેવાય, એમની વાણી ફ્રેશ કહેવાય. એનું જો હજુ તો ઘણા વર્ષો સુધી આ બધું કામ કરશે. દાદા તો 500 વર્ષ સુધી કહેતા હતા. કેટલા વર્ષ? 500. એટલે આપણે શું છે કે આ જ મારો આત્મા છે, કારણ કે આખો જે માર્ગ છે એ એના મૂળ નિમિત્તો એક તીર્થંકર ભગવાન અને બીજા જ્ઞાની પુરુષ છે. શું છે, મોક્ષ માર્ગના ઉત્કૃષ્ટ નિમિત્તો. અને બીજા બધા જે સાધુ સંતો જે બધા છે આપણને હેલ્પિંગ ફેક્ટર છે કે માર્ગ પર આગળ લઈ જાય. જયારે જ્ઞાની પુરુષ તો એ રૂપ જ બનાવી દે. શું બનાવી દે, વાત સમજાય ને થોડી? એ રૂપ એટલે જેવા છે એવા જ એના ગુણો એવી શક્તિઓ આપણામાં પ્રગટ થતી જાય. એ એટલું મોટું સાયન્સ છે નિધિ ધ્યાસનનું.
એટલે દાદા ભગવાને એક વાત કરેલી કે સમજો કે અત્યારે બ્રહ્માંડમાં જે સિમંદર સ્વામી ભગવાન હાજર છે, હું એમની પાસે બેઠેલો છું, એટલે તમે એમની ભક્તિ કરજો, અને જો સિમંદર સ્વામીની આ ભક્તિ ને બધું કરશો તો એના જે બધા પરમાણુઓનું જે સાયન્સ છે એ એના જેવા પરમાણુ છે એવા બધા આપણામાં ટ્રાન્સફર થાય છે. એટલે આ ભક્તિનું અને સમજણ પૂર્વકની ભક્તિનું બહુ મોટું મહત્વ છે. શું છે એટલે આપણે અવકાશ મળે ને તો આપણે કોઈ મીડિયા તો જોઈશે જ ને, કારણ કે આપણી પાસે એટલી શક્તિ છે નહીં. આપણે બધા કળિયુગમાં જન્મ્યા છે એટલે આપણને એટલા બધા સંજોગો ચારે બાજુ વીંટળેલા હોય એટલે આત્માને ભૂલાઈ દે. શું ભૂલાઈ દે? બધું ભૂલાઈ દે. એટલે આપણે અવકાશમાં જયારે બેઠા હોઈએ ત્યારે એ બધા પ્રયોગમાં જવા જેવું છે. તો તમને છે ને પછી ધીરે ધીરે લાઈવ થતું જાય. અત્યારે હું તમારી સાથે વાત કરું તો મને દાદા ભગવાન અહીંયા આમ બેઠેલા હોય એવું મને ભાસ થયા કરે. ભાસ સાથી કે આપણે એમની કૃપાથી જ આ બધું બની શકે છે. આપણું પોતાનું કોઈ એવું બળ છે નહીં, પણ એ પોતે એવા બહુ સરસ છે, પ્રેમ સ્વરૂપ છે, પ્રેમની મૂર્તિ છે. તો કે ક્યારે એમને કોઈની જોડે શું છે કે માત્ર એ કલ્યાણ માટે જ એમના શ્વાસોશ્વાસ હતા. શેના માટે હતા? એમાં કોઈ ભણેલો અભણ આ તે કે કોઈ સંસારી ઘાટ એમને કોઈની પાસે નતો. કોઈ મને હાર ચડાવે એવું પણ એમને નતું, કોઈ પગે લાગે તેવું પણ નતું. એને તો જે દ્રષ્ટિમાં આવ્યો એનું કેમ કરીને કલ્યાણ થાય, ખ્યાલ આવ્યો ને? અને પોતે કહેતા હતા કે તમારે વિચારવાની જરૂર નથી, અમે કહીએ એમ કર્યા કરજો. કે છે શું? અમે જે કરીએ તે ના કરશો પણ અમે કહીએ તે કરજો. કે છે શું? કે છે એટલે મીડિયા બહુ મોટું, આપણી પાસે બહુ ઉત્કૃષ્ટ સાધનો દાદા આપી ગયા છે. અને આપણે આપણા હિત માટે બધું સમજવાનું, અને ના હોય તો શક્તિ માંગવાની. આપણે ખાતરી તો કરીએ કે આ કેશ બેંક છે કે ઉધાર બેંક છે, ખાતરી કરવી જોઈએ કે નહીં? સાહેબ બોલતા નથી, ગઈ આ બાજુમાં બેઠા છે. સંભળાય છે ને અવાજ? અને રજનીભાઈ, હા બરાબર, ફર્સ્ટ ક્લાસ સંભળાય છે. ભગવાન ની પણ ખાતરી કરવી પડે. એમ કે તમે તમે કહો, મને તો જો કે બધા અનુભવ થયા કરે છે, તમને થયા કરે છે, પણ આપણું મન જ્યાં પણ મુંજાય ને ત્યારે એમની જોડે વાત કરવી, અને જવાબ આપે એવા દાદા છે. બસ હું આટલું જ કહી શકીશ. શું કહી શકીશ? એ તો એવું જ કહેતા હતા, તારી વારે વાર કે છે. શું કે છે? તારી તૈયારી હોય તો હું તો તૈયાર બેઠો જ છું. તમે એવું માનશો નહીં કે હું તમારાથી દૂર છું. પણ હવે આ બધી વસ્તુ કેવી છે કે આજના જે બુદ્ધિનો એટલો બધો પ્રકાશ વધ્યો છે એટલે લોકોને એકદમ આવી બધી વાતો અંદર હૃદયમાં ઉતરવી, સ્વીકાર થવો, થોડું બુદ્ધિ ડખો કરે. શું કરે? પણ દાદાએ એક વખત અમને સત્સંગમાં કાયમ કહેતા કે બુદ્ધિ જયારે ડખો કરે ત્યારે એને કહી દેવાનું કે સત્સંગની અંદર અને દાદાની વાતમાં તારે વચ્ચે નહીં આવવાનું, તું અમારે ચંપલ સાચવજે, સત્સંગ હોલમાં પણ તારે નહીં આવવાનું. આવું દાદા કહેતા હતા. એ એટલા માટે કે આ જે વિપરીત બુદ્ધિ છે ને એ તો આપણને શું કરે છે? તો કે હું જ્ઞાનમાં છું, હું પરફેક્ટ છું, એવું બધું ધીરે ધીરે આપણે નવકર્મ બોલાવડાવે, પછી ધીરે 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 એ એના ચરિત્ર એવા છે બુદ્ધિના કે પછી ધીરે ધીરે આપણને યુ ટર્ન મરાવડાવે. શું કરે? જેને દાદાનો સ્પેસિફિક શબ્દ છે યુ ટર્ન, એટલે આપણે ધીમે ધીમે એવો ધક્કો મારી દે ને તો આપણે સીધા છે ને નવકર્મ બોલતા બોલતા બીજે ધકેલાઈ જઈએ. એટલે આ આખો જાગૃતિ અને પુરુષાર્થ બહુ સમજવા જેવો છે. તમને વાત થોડી ગળે ઉતરી? એટલે અવકાશ મળે ને તો આપણે, મેં કઈ સિમંદર સ્વામીને જોયા નથી, ખ્યાલ આવ્યો ને? પરંતુ દાદા કે અમે કહ્યું છે એટલે અમારી સાક્ષીએ તમે કરો, બધું પહોંચી જશે, હું ત્યાં જ છું કે છે. એટલે કેટલીક વખત શું છે કે આપણને કોઈ ડોક્ટર એવું કહે ને કે તમે આ ગોળી લો તમને સારું થઈ જશે, તો આપણને તરત શ્રદ્ધા આવી જાય છે. કારણ શું છે? કે આપણે સારા થવું છે, અને સારા થવા માટે જ ડોક્ટર પાસે ગયા છે, અને પોતાને અનુભવ છે કે મારો દેહ સારો થઈ જશે તો બધું સરસ કામ કરી શકીશ. એટલે આપણને ડોક્ટર પ્રત્યે શ્રદ્ધા આવે છે, કારણ કે આજુબાજુ બીજા પેશન્ટો બી હોય ને પાછા, એટલે બધા એવિડન્સ મળતા હોય ને એટલે આપણને શ્રદ્ધા બેસતા વાર નથી લાગતી. જયારે જ્ઞાની પુરુષના કેસમાં કેવું છે,
કે કશું એવું ઓર્નામેન્ટલ હોય નહીં, કોઈ સાધનો ના હોય, કશું ના હોય, સાદા સિમ્પલ આપણા જેવા બેઠા હોય, એટલે એની પર શ્રદ્ધા આવતા બહુ જ વાર લાગે. એ તો કેટલી બધી આપણી પુણ્ય તો ઠીક ખરી જ, પણ એમની કૃપાથી જ શ્રદ્ધા બેસે છે. શું બેસે છે? નહીં તો આપણી પોતાનું, મારું તો હું ક્યારેય એવો દાવો નહીં કરી શકું કે મને દાદા માટે ભક્તિ ઉત્પન્ન થઈ, અથવા તો મને દાદાની બધી વાત સમજાય છે. હું તો એક જ આખી જિંદગી કેવળ જ્ઞાન થતા સુધી એક જ માળા ફેરવવાનો છું કે જે કઈ પણ છું એ દાદા ભગવાનની કૃપા થકી છું. અને આપણે આવું રાખીશું, કારણ કે આખો માર્ગ આ કાળમાં દાદા ભગવાને કહ્યું કે કૃપા સાધ્ય માર્ગ છે. કેવો છે? હવે કૃપા સાધ્ય માર્ગ હોય અને એમની કૃપાથી જયારે આપણે ચડવાનું હોય તો આપણો અહંકાર મૂકવામાં શું વાંધો છે? આપણે તો આપણું કામ થાય છે ને. આજે આ ડોક્ટર ચીરી નાખે કે ઇન્જેક્શન મારે, પણ આપણે રિપેર થઈએ છે ને, અને પૈસા આપીને થઈએ છે ને. જયારે આપણે દાદા ભગવાન પાસે કશું મૂકવાનું છે, એ તો કે મારે કઈ જોઈતું નથી ભાઈ, તું પોતે જ આનંદ સુખનું ધામ છું ને, હું જ તારી મય છું, તો તને મારી જોડે જુદાઈ લાગે છે. આવું જાહેરમાં બોલતા થાય કે તમારી બુદ્ધિ મારી જોડે ભેદ પાડે છે, માટે તમને તકલીફ છે, નહીં તો મને કશી તકલીફ નથી. અને એટલે સુધી કહું કે દાદા ભગવાને વ્યવહારમાં મને એમની જોડે બેસાડીને નાસ્તો કરાયો છે, એમણે જોડે બેસાડ્યો છે મને. એવા કેટલાય આપતા પુત્રોને બેસાડ્યા હશે, એટલે દાદાને ક્યારે પણ એવું હું પણ લાયા જ નહોતા કે હું કઈક છું અને તમે મારાથી કઈક નીચા છો. એ તો દરેક મહાત્મા જોડે પ્રેમ સ્વરૂપ હતા. કેવા હતા? અને આપણે જો થવું હશે ને તો એની ભક્તિ સિવાય કોઈ રસ્તો નથી. અને આવતા 200-500 વર્ષ સુધી પણ જેને આ માર્ગ ઉપર ચડવું હશે તેને દાદાની ભક્તિ, સિમંદર સ્વામીની ભક્તિ અને આ જ્ઞાન વિજ્ઞાન નવકર્મો બધી આરાધના કરતા કરતા જવાશે. કારણ કે એમણે કહ્યું કે અમારી પાસે બે માર્ગ છે. એક, જો હું શુદ્ધાત્મા છું, એ શુક્લ ધ્યાન એટલે એ માર્ગ છે. અને બીજું છે એ નવકલ્મો, નમસ્કાર વિધિ, નવકલ્મો, એ બધું જે પણ કરતો જશે એનાથી ઊંચામાં ઊંચું ધર્મ ધ્યાન થશે અને આગળ જ્ઞાની મળશે અને એનું જ્ઞાન કામ થઈ જશે. એટલે હવે આપણે તો કેવું હોય તો કે આટલી અબજોની વસ્તીમાં આપણને આ બધું મળ્યું છે તો થોડું સિન્સિયરલી જેટલું થઈ શકે એટલી આપણે ભક્તિ કરવી જોઈએ, એમને પ્રાર્થના કરવી જોઈએ, એમની વાણીનું વાંચન કરવું જોઈએ, એમના કયા રસ્તે ચાલવું જોઈએ. જેમ તમને એક દાખલો કહું કે દાદા કે અમે આખી જિંદગી જે વ્યવહારમાં જીવ્યા તો કેવી રીતે જીવ્યા? તો કે અમે હંમેશા ક્યારે અમારો વિચાર નહીં કરેલો. શું કે છે? કે મને આ તકલીફ પડશે, કે મને આ થશે, કે મને આ સુખ મળશે, અમે અમારો વિચાર નહીં કરેલો. અમે હંમેશા પારકાનો વિચાર કરેલો. શેના માટે? તો કે આખી જિંદગી ઓબ્લાઇઝિંગ નેચરમાં ગયેલી એમની. તો આપણે આપણા જીવનમાં પણ આ આ વસ્તુ સમજવા જેવી છે. ઓબ્લાઇઝિંગ નેચર એટલે કે હું ક્યાં કોને કઈ રીતે કામ લાગી શકું છું. અને બિગિનિંગ ફ્રોમ હોમ, ચેરિટી બિગિનિંગ ફ્રોમ હોમ, એવું દાદાનું સૂત્ર છે. તો આપણે આપણા ઘરમાં જ હસબન્ડ, વાઈફ, છોકરાઓ, સાસુ, સસરા, જે કોઈ પણ હોય એ, જેને આપણે કેવી રીતે એને હેલ્પફુલ થઈ શકીએ છીએ અને કેટલું આપણું જીવન એને ઓછો બોજો પડે છે, એટલે કે આપણા તરફની એને તકલીફ નામે નહીં હોવી જોઈએ પણ ઓછી પડવી જોઈએ. એટલું તો થઈ શકે, થઈ શકે કે નહીં? એટલે દાદાની વાતો, દાદાની કૃપા ત્યાં જ ઉતરવાની છે. દાદાની જે અનુભૂતિ ત્યાં જ થવાની છે કે આખો જે એમનો વ્યવહાર અને આત્માનો નિશ્ચય માર્ગ જે બે ખુલ્લો થયો છે એમાં વ્યવહારનો બેઝ જેટલો મજબૂત થતો જશે, જેને પ્યોરિટી કહેવાય. શું કહેવાય? એક સમજણ સાથે તો નિશ્ચય એની જોડે જોડે જ ખીલવાનો છે. કારણ કે કોઈ દિવસ ગાડી એક પાટા પર ચાલતી નથી, ગાડીને ચાલવા બે પાટા જોઈએ. બોલો બોલો રજનીભાઈ સાહેબ. આપણે નવ થયા છે, પેલા ત્રિમંત્ર બોલો કઈ બધા મહાત્મા. ઓકે ઓકે, ફાઈન ફાઈન, આપણે વાત કરીએ. હા ઓકે ઓકે. હા, નમો વિતરા ગાય, નમો વિતરા ગાય, નમો અરિહંતાણમ, અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ,
નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સવપાવપણાશણો, સવપાવપણાશણો, મંગલાણં ચ સવેસીમ, મંગલાણં ચ સવેસીમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તમે વ્યવસ્થિત શક્તિ અને અધિક તપ ઉપર બોલશો. વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિ અને અધિક તપ, એના તમારા એક્સપેરિમેન્ટ ચાલે છે, એના વિશે તમે કહેશો અમને. જો મારે એક પ્રસંગ બનેલો અને તમને પણ જીવનમાં બધું આવે છે, જેમ કે આપણે વ્યવહારમાં ધંધો કરતા હોઈએ, ફાઇનાન્સ પ્રોબ્લેમ હોય, બિઝનેસના નાના મોટા પ્રોબ્લેમ હોય, માણસોના પ્રોબ્લેમ હોય, ત્યારે આપણને ઘણીવાર કોઈક એવી સમસ્યા આવે કે હવે યાર મારી પાસે આ બધું, મને કામ કરવું છે તો મારી પાસે પૈસા નથી, તો તમે બેંક પાસે જાઓ, તમે બીજા બધા જે તમને બધા સોર્સિસ દેખાય એ બધા તમે વિચારી રાખો, અને પછી તમને એમ લાગે કે હવે બધું થશે, કેમ થશે, પછી આપણું મન બતાડે કે હું દાદાને પ્રાર્થના કરું, એવું બધું બતાડે, શું કરીશું, કેમ કરીશું, એ બધું ચાલ્યા કરતું હોય. હવે તે વખતે આપણે જો ખરેખર મોક્ષ માર્ગ પર આગળ વધવું હોય તો આપણામાં એક જો આ સમજણ હોય સત્સંગ દ્વારા તો આપણને કામ લાગે. તો આપણે નક્કી કરીએ કે કોઈ પણ સંજોગોમાં મારા પર્સનલ માટે હું ક્યારેય દાદાનું નામ નહીં વટાવું. ખ્યાલ આવ્યો? મારા પર્સનલ સુખ માટે, પર્સનલ સુખ માટે, રિલેટિવ સુખ માટે ક્યારેય પણ હું દાદાનું નામ વટાવીશ નહીં. પણ હું દાદાને પ્રાર્થના કરીશ કે દાદા મને શક્તિ આપજો, કારણ કે તમારું જ્ઞાન એવું કહે છે કે આ જગતને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, તો મારું મન મને મૂંઝવે છે, માટે તમે મારી જોડે રહેજો, અને જે સંયોગ આવશે એ મને મંજૂર છે. શું છે? અને આપણે આપણા પ્રયત્નો સહેજા સહેજ કર્યા કરવાના, પણ જરાક પણ અંદર કોઈ બોલે કે હું દાદા મારું આ કરી દો, દાદા મારું તે કરી દો, તો કે હવે હું મોક્ષ માર્ગી છું. કેવો છું? એટલે મને આવા સંજોગો આવે તો હું વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે હું ધીરે ધીરે મને એમની કૃપાથી છે ને થોડું અંદર જેને કે સ્ટ્રોંગનેસ વધતી જાય છે. એ કઈ રીતે? એનું પ્રમાણ તો કે સંજોગ મારી આંખ સામે બધા દેખાતા હોય કે આવું થશે તો આવું થશે, એવું બધું દેખાતું હોય, પણ મારી સ્થિરતા જતી નથી. બીજું કે મને સ્પંદન ઊભા થતા નથી. બીજી વસ્તુ કે કોઈ પણ એમાં ઇન્વોલ્વ વ્યક્તિઓ હોય, જે કોઈ પણ કોઈ કાર્યમાં, તો આ આવો છે, આ તેવો છે, એવા અભિપ્રાય ઊભા થતા નથી. ફક્ત દેખાય ખરું કે આ નેગેટિવ પોઝિટિવ એટમોસ્ફિયર છે, પણ મને ખબર છે કે કોણ કરતા છે, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એ લક્ષ સાથે જ હું એ સંજોગોમાંથી પસાર થતો હોઉં છું. એટલે મને એટલી બધી નિરાંત રહે છે કે કોઈ પણ જાતનું, એટલે કેવું લાગે છે મારા જીવનમાં તો કે જે પરિસ્થિતિ આવે ને એમાં હું નોર્મલ રહી શકું છું. નોર્મલ, ખ્યાલ આવ્યો? હવે કોઈ વખત એવું બને કે હું આજ્ઞા ચૂકી ગયો, તો કે હમણાં થોડા દિવસ પહેલા એક પ્રસંગ બનેલો, તો કે એક વ્યક્તિ આવીને બીજી વ્યક્તિને થોડું ઇન્સ્ટ્રક્શન આપી અને આખું અંદર વાતાવરણ થોડું બગડ્યું, તો તે વખતે મારામાં જે ઇમોશનલ પણ આવી ગયું કે ભાઈ આવું તો થોડું કરાય એમ, અને એના આધારે જે પછી અંદરથી બધું જે વાણી નીકળી, જે ગુસ્સા જેવું વાતાવરણ થયું, એ બધું મને ખબર, પણ એ વખતે એનો એટલો ફોર્સ હતો ને એ હું વ્યવસ્થિત ચૂકી ગયો, એટલે મને ખબર પડી કે આ આટલી આપણી કચાશ છે. પણ જયારે બધું
સ્ટોપ થઈ ગયું, પછી પાછું એનું મંથન ચાલુ થઈ ગયું. ત્યાં વ્યવસ્થિત કરતા છે, પ્રદીપ આમ હતું, તું આજ્ઞા ચૂક્યો આમ, હવે તું પ્રતિક્રમણ કર. તો બે દાડા સુધી પછી પ્રતિક્રમણ નું અત્યાર જેવું નક્કી થયું ત્યાંથી પ્રતિક્રમણ સ્ટાર્ટ થઈ ગયું. અને પછી ધીરે 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 મને શાંતિ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એટલે ઘણી વાર મારા જીવનમાં પણ આવું બધું બનતું હોય છે કે આપ્તપુત્ર એટલે કે હું 100% જાગ્રત થઈ ગયો છું એવું નથી. જાગૃતિ છે, પણ ઘણી વાર એવા વાદળ આવી જાય છે કે આપણી પ્રકૃતિમાં ઘણી બધી ભૂલો થતી હોય. અને વ્યવસ્થિત શક્તિનું તો હું તમને ક્લિયર કટ કહું કે જેમ જેમ બોલતો નથી, આજ્ઞા એટલી પાડતો નથી બહુ, પણ દાદાની કૃપાથી છે ને કોઈ પણ સંજોગ આવે ને તો હું હળવેકથી બધા રસ્તા કરી નાખ્યું છું. કારણ કે એ દાદાની સાથેનું મેં હમણાં એવો જોઈન્ટ માર્યો છે જે હું તમને પણ કહું છું કે મેં ભગવાનને એટલું જ કહ્યું છે કે હવે અત્યારે મારે તમારી જોડે છે ને તમારી ભક્તિ અને સિમંદર સ્વામીની ભક્તિ અને તમે રાત દાડો મારે હવે તમારી જોડે જ બરાબર ફ્રેન્ડશીપ કરી લેવી છે. અને તમે મને બધો પ્રકાશ ને શક્તિ આપતા જજો અને મારો બધો કચરો નીકળી જાય બધો. કારણ કે તમે ચોખ્ખા છો એટલે મારું બધું ચોખ્ખું થઈ શકે એવું છે. અને જો આ દેહ મારો પડી ગયો પછી હું તમને ક્યાં ગોતવાઈશ? એટલે મેં અત્યારે દાદાને સીમાંતની જોડે છે ને આવો જોઈન્ટ માર્યો છે કે હું કદાચ આજ્ઞામાં રહેવાનો મારો નિશ્ચય છે, પણ અમે તમારી મને ભક્તિ બરાબર આપો એટલે એ ભક્તિથી થોડો કચરો હલકો થાય મારો, એટલે હું થોડી ટ્રેક જોડે સેજ સાઈડમાં બીજી ડેવલપ કરી રહ્યો છું. એટલે તપની વાત એ છે એ ભાઈ તમને કહું. તપ એટલે શું? તો કે આજે સમજો કે મને કોઈ પણ ફાઇલ મારી સામે આવે અને તે વખતે મારું મન મારી ફિઝિકલ બોડી કામ કરવા તૈયાર ના હોય અને એ વખતે મારે એને ઉકેલવું પડે ત્યારે અંદર બધું તપ થયા કરે. પણ એ તપ કેવી રીતે થાય છે? તો કે પરાણે નથી થતું, મને આનંદ થયા કરે છે. ઓહો, દાદાની ફાઇલ, દાદાએ કહ્યું છે ફાઇલનો સંભાવે નિકાલ કરો, એટલે મને આનંદ થયા કરે છે. બીજું, જ્યાં જ્યાં મારી ડિઝાઇન હોય, સવારથી સાંજ સુધી મારી ડિઝાઇન હોય, એ ડિઝાઇનથી જ્યાં જ્યાં જુદું થાય, જેમ કે કોઈ માણસ બેસી રહેલો દેખાય અને આ બાજુ મને કામ દેખાય તો મને અંદર ઊભું થાય કે હવે આ માણસ અહીં બેસી રહેવાનું છે, આટલું કામ કરવું જોઈએ ને, આ પડી જે વસ્તુ તો કામ કરવું જોઈએ ને, એવું અંદર ઊભું થાય, બુદ્ધિ મને બતાડે. પછી તે વખતે છે ને હું એને તપ કરું, તપમાં લઈ જાઉં કે તું જીવતો છું, તું જોઉં છું, માટે તને ઉપાધિ છે ને, તો તું જીવતા જ મરી જાય ને. દાદાએ તો આપણને કેવું સરસ કહ્યું છે, તું તારું તું તારી ડ્યુટીમાં સિન્સિયર થતો જા, તું પેલાએ આમ કરવું જોઈએ આને આમ ના કરવું જોઈએ એ બધી વસ્તુની ભાંજગણમાંથી નીકળીશ તો જ તને તારો ઉકેલ આવશે. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. કોણ કરતા છે? એટલે આ તપ બધા હવા આવે, તમારા ઘરમાં તમને ના ગમતું થતું હશે ને, અથવા તમે જ્યાં બી વ્યવહારોમાં જાઓ, સત્સંગની દુનિયામાં જાઓ, એ ના ગમતું છે ને તપ કરાવડાવે. શું કરાવડાવે? હજુ ગમતું તપ કરાવતું નથી. અને એ તપ બહુ સારી વસ્તુ છે, કારણ કે આપણે ના ગમતું દેખાય ને એને અંદર બધી બળતરાઓ થાય ને તો જ આપણે થોડું થોડું જ્ઞાન તરફ જવાય અને આપણી પ્રકૃતિની નબળાઈઓ ઓળખાય. કારણ કે એ નબળાઈ મહી જે પડી છે કે આને આમ કરવું જોઈએ, આજે ખરેખર આપણે 5 આજ્ઞા ચૂકી જઈએ છીએ અને આપણાથી કોઈને દુઃખ થાય છે અને એનું પ્રતિક્રમણ નથી થતું તો આપણે આપણી જાતને વળીએ છીએ. સમજો કે હું પ્રદીપને એવું કહું કે તે પેલા એટલી વ્યક્તિ જોડે ત્યાં સહેજ ઊંચા અવાજે ત્યારેથી બોલાઈ ગયેલું તો તને દુઃખ થયું કે આ દાદાએ આવું કહ્યું હતું તને? તો ત્યાં તે પ્રતિક્રમણ કર્યું, તે શક્તિ માગી, દાદાને કહ્યું કે દાદા મારી ભૂલ થઈ, તે તો તને આવડતું નથી. એટલે પછી એક દિવસ હું બાથરૂમમાં નાવા ગયો, તમે પૂછ્યું એટલે બધી વાત કરું છું, એટલે મને બધા થોડા દિવસ પહેલા એવા બધા સંજોગો આવી ગયા ને, તો મેં ભગવાનને કહ્યું કે તમે મારો ઉકેલ તમારે જ લાવવાનો છે, કોઈ બીજું લાવવાનું નથી. એટલે તમારે મને બધી જગ્યાએ હું ભૂલો કરું, કંઈ પણ કરું, આજ્ઞામાં ના રહો, તમને રસ્તો બતાવજો. તો બાથરૂમમાં ના વાગ્યો એટલે મને કહ્યું કે પ્રદીપ, જો બધા લોકો જે તને દેખાય છે ચર્મ ચક્ષુથી અને એની તને ભૂલો જે દેખાય છે એને તારે નિર્દોષ જોઈશ તો તારો ઉકેલ આવશે. એટલે ત્યાં તારે જ્ઞાનથી જોવાનું છે. અને હવે તને વ્યવહારથી બીજી રીત બતાવું તો કે સામેવાળાની ભૂલો તને જે દેખાય છે તો તું તારો એ કેમેરો છે ને તારો બાર જે છે એની અંદર તું તારી મય ઝાંક કે આ માણસ આવું કરે છે તો આવી નબળાઈ મારી મય રહી નથી ને, એટલે પ્રદીપ તારામાં નથી ને, તો હોય તો તું દાદા પાસે શક્તિ માગીને ચોખ્ખું કર. એટલે આ બધા ઉપકારી છે. શું છે?
તમે કહ્યું કે નબળાયો હોય આપણામાં તો જ સામેમાં દેખાય ને કે ના કે એવું નહીં ના એવું જ એવું જ એમાં અજાગૃતિ પણ હોય પણ સામાન્ય રીતે શું છે કે આપણને આપણી ભૂલ જોવાનો ટાઈમ નથી અને જોવા બેસીએ તો દેખાતી નથી અને દેખાય છે તો મોટી મોટી બે ચાર જ દેખાય છે એટલે આ બધા જગતના લોકો જે આપણને ભેગા થાય છે ને એ આપણા માટે ઉપકારી છે કારણ કે એની પ્રકૃતિ દેખાય ને એટલે આપણી ડિઝાઇન આપણને ઓળખાય બરાબર છે કે એને ખરેખર મને દાદા ભગવાન એટલે નમસ્કાર કરું છું કે દાદા કહેતા હતા કે અમને કોઈ જો દાખલો કે ધોલ મારે ને તો અમે એને ચા પીવડાવતા તેનું કારણ શું કે તે મને મારા કર્મ માંથી છોડાયો છે એવી રીતે આ બધા આપણા જે આપણી જાત સિવાય જેટલા બી છે બધા આપણી નજીકની ફાઇલો દૂરની ફાઇલો એ આપણા માટે ઉપકારી છે એનું વર્તન આપણને ખૂંચે છે એટલે તરત આપણે જ્ઞાન હાજર થશે એટલે તો જ્ઞાન હાજર કેવી રીતે થશે અને એ વ્યવસ્થિત કરતા છે એ ચૂકી જઈએ છે તે આપણને ખબર પડે એ પોતે શુદ્ધાત્મા છે રિલેટિવ રિયલની આજ્ઞા ખબર પડે અને આખો પ્રોબ્લેમ એ સંયોગમાં આપણે જ્ઞાને કરીને નીકળી જવાય નહીં તો નીકળાય એવું છે નહીં જો આજ્ઞા પાડી હોય તો બધાને ખબર છે બહુ ટફ પડે છે પણ જમવા બેઠાને મીઠું વધારે પડ્યું અને તમે વઘારેલી ભાખરી ખાવા બેઠા હવે તમને અંદર લાગ્યું કે મીઠું વધારે છે એટલે તમે ખાવાના નથી શાના આધારે નથી ખાવાના કે તમને ખબર પડી કે આપણા ટેસ્ટનું છે નહીં હવે જે ડીશમાં તમે લીધી હોય એક બે ચમચા લીધા હોય તો તમે કેવી રીતે ખાવ કે તે વખતે બહુ સરસ છે બહુ સરસ છે આ તારો હિસાબ છે આ વ્યવસ્થિત આ કર્યું મોકલ્યું છે તે આવી ડિઝાઇન માંગેલી એ બધી રીતે તપ કરી અને એને પાણી જોડે ચા જોડે દૂધ જોડે ઓગાળી જવાનું આનું નામ તપ આનું નામ પુરુષાર્થ જયારે આપણે શું છે કે મને સહેજ ના ગમતું આવ્યું તો આપણે કાચા પડી જઈએ છીએ હવે કાચા પડી જાય છે તો દાદાનું જ્ઞાન શું કહે છે કે કાચા પડનારો ફાઇલ નંબર એક છે અને એને જાણનારો હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન પરફેક્ટ છે પણ આપણે આને તપમાંથી કાઢવું હોય તો એને કહેવું જ પડે કે તારે ઊંચું જ મૂકવાનું છે તે જ મંગાયેલું અને વ્યવસ્થિત જ મોકલ્યું છે પણ એ કોઈને ખબર પડે નહીં અને આ બધી જે તપ તપ એવી વસ્તુ છે કે કોઈને ખબર ના પડે એનું નામ તપ એ પોતે જ જાણતો હોય કારણ કે બહારનો રોલ એટલો બધો પરફેક્ટ હોય ને કે પેલો માપ જ ના કાઢી શકે કે આની અંદર આ વસ્તુ એને નથી ગમતી થઈ પણ આ બધા પુરુષાર્થમાં હવે તમને થોડું ઘેર પડી ને તપની વાત હા બહુ ક્વેશ્ચન છે હવે આપણને નોર્મલી શું થાય છે કે તમે દાખલો આપ્યો ને કે પેલો માણસ કામ નથી કરતો એટલે આપણને હરવડ થાય અને પછી આપણે એને કહે એને કેવા જઈએ કે ભાઈ આમ કર તેમ કર એ આજે રહેવાતું નથી આપણે તરત જ ઓપિનિયન તો બંદૂકની જેમ ફૂટી જાય છે ના ફૂટી જવાય એનો વાંધો નથી પણ પછી તેને દુઃખ ના થાય ને એવી ભાષા ડેવલપ કરવાની અને એ ક્યારે થાય તો કે જ્યાં સુધી આ દોષિત છે નથી કરતો એવું જ્યાં સુધી છે ત્યાં સુધી કડક ભાષા નીકળશે પણ જે દિવસ આ વ્યવસ્થિત કરતા છે એ નિર્દોષ છે તો પછી ધીરે ધીરે ભાષા પણ સોફ્ટ થતી જશે છેલ્લે મૃદુ રૂજુ ભાષા પણ થવી જોઈશે વ્યવહારનો મતલબ એ જ્ઞાનનો મતલબ એવો નથી કે વ્યવહારમાં આંખ બંધ કરીને બેસી જ રહેવાનું નોર્મલ ડીલિંગ હોય કારણ કે આપણે રિસ્પોન્સિબલ છે શું છે એવું ના હોવું જોઈએ દાદા ભગવાનની વાત કરું કે અમે અમને અમારા જ્ઞાનમાં દેખાતું હોય કે કશું ચોરી થવાની નથી પણ કે અમે ઘરની બહાર નીકળીએ ને તો આટલું મોટું તાળું મારીએ કે વ્યવહાર છે શું છે કે અમે બાયણું ખુલ્લું રાખીને જઈએ અને કોઈક માણસને ચોરી કરવાની ભાવના થઈ તો એને ચોરી કરવાની ભાવનાનું બીજ કોના નિમિત્તે પડ્યું તો કે અમારા નિમિત્તે પડ્યું એટલે અમે તાળું મારીને જ જઈએ તમે પોઈન્ટ ખ્યાલ આવે છે ને હા હા બહુ સરસ બહુ સરસ એવી રીતે વ્યવહારમાં આપણે કહેવાનું છે પણ શું છે કે એ જાગૃતિ પૂર્વક એક સમજણ પૂર્વક વાત કરાય કે ભાઈ જરા જુઓ ને આજે સમજો કે તમારે આ
હમણાં આપણે સત્સંગમાં ભેગા થવાના હતા તો મારો ઓરિજિનલ નેચર તમને કહું. બોલો. તો કે છ કે સવા છ એ તમને મળવાનું હોય તો હું 5:30 નું તૈયાર કરીને મુકાવડાવું, આવો મારો નેચર. બરાબર. એટલે પછી હું શું કરું કે ડોક્ટરના દીકરાને ઇન્સ્ટ્રક્શન આપું કે 5:30 થયા છે, પેલું ગોઠવજે. પછી હું બધું તૈયાર થઈને આવું છું. પછી કહું કે 6:45 થયા છે, એ પણ કેવું કે હજુ ગોઠવ્યું નથી, 5:30 થઈ ગયા મારે આમ. એટલે એવી લેંગ્વેજ નહીં વાપરવાની. આપણે આપણું કામ એની જોડે કરાવવાનું છે અને આપણું કામ કરવાનો છે તો એની જોડે પ્રેમપૂર્વક થોડી વાત કરીએ ને તો એને થોડું સારું લાગે. હવે હું એને 5:00 કહું તો બરાબર ના કહેવાય, ખ્યાલ આવ્યો? એને 5:00 ગોઠવવા કહો ઇટ ઇઝ રોંગ. પણ 5:30 થઈ ગયા એટલે શું છે કે આપણો સમય કઈ કામ તેમ થઈને 15 મિનિટ અડધો કલાક જતો ખબર ના પડે, તને ઊંઘ આવી જાય, હું બીજા કામમાં લટકી જાઉં. એકવાર તૈયાર હો તો ફટ કરીને આપણું સ્ટાર્ટ થઈ જાય. એટલે આવી રીતે વ્યવહારમાં આપણે દરેક વસ્તુને પ્રેમથી કહી શકીએ છીએ અને એની બાઉન્ડ્રી આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતે કામ કરવું. અને અમને તો તમને હું તો સૌ મારી જાતની વાત એટલી જ કરીશ કે આ બધું જ દાદા ભગવાન પાસેથી જ અમે શીખ્યા છીએ અને દાદા ભગવાન જેવો વ્યવહારનો માસ્ટર કોઈ લાવો મુશ્કેલ છે. કારણ કે એમના એક એક વ્યવહારો મેં જેટલા નજીક અત્યારે બેઠો બેઠો આ ધંધો કરું છું, એમની કૃપાથી જ બધું મને જડે છે કે કેવી રીતે બેસતા હતા, કેવી રીતે જીવતા હતા, કેવી રીતે લોકો જોડે ડીલિંગ કરતા હતા અને એમની પોતાની આખી લાઈફ સ્ટાઈલ કેવી હતી. એ બધું જે મેં જોયું છે ને એ અત્યારે બધું રિવાઇન્ડ કરીને દાદાને પ્રાર્થના કરતા કરતા એ જોતો જાઉં છું કે આપણે ક્યારે હવે ડાયા થઈશું. એમ પોઈન્ટ ખ્યાલ આવ્યો ને? હા હા, બહુ સરસ, બહુ સરસ. કારણ કે એમાં શું છે કે જો આપણે જ્ઞાનીની નકલ નથી કરવાની પણ એ સમજણથી જીવીશું તો આપણને સુખ આવશે અને આપણા ઘરના આજુબાજુ જે હશે એને સુખ આવશે. પણ આપણે હંમેશા આપણી જ પ્રકૃતિના પ્રમાણે ચાલ્યા કરીશું તો આપણે પોતે દુઃખી થઈશું અને લોકો દુઃખી થાય. હા હા, એવું થાય છે ઘણી વાર. હવે તમને તપનો, હવે તપનું સમજાવ્યું ને બધું. એટલે હંમેશા વધારેમાં વધારે તપ કઈ આવે તો કે ના ગમતું થાય ત્યાં આગળ આવે. ના ગમતું વધારે કઈ થાય તો કે ઘરમાં થાય. ઘરમાં કેમ થાય તો કે ટેબલ પર થાય. ખાસ કરીને ટેબલ પર જ રામાયણ છે. આ ટેબલ પર સોલ્યુશન લાવવાનું છે ત્યારે એ ટેબલ પર જ ધમાચકડી થયા કરે છે. કોઈ વસ્તુ ઠંડી થઈ ગઈ, કોઈ વહેલી મોડી આવી, આ થયું તે થયું, ખ્યાલ આવ્યો ને? આ તો ખાલી મારા અનુભવ છે એ કહું છું તમને. પછી બીજું તપ તો કે આપણે કોઈ ચીજ નક્કી કરી હોય કે આ પ્રમાણે થવું જોઈએ અને ના થાય ને એટલે મેં બળતરા થાય. એટલે અપેક્ષા, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અપેક્ષા રાખવી એ ભૂલ છે મોટામાં મોટી. શું છે? આપણે કોઈની પાસે અપેક્ષા રાખી હોય કે હું જઈશ ને મને પેલા ભાઈને મેં કહ્યું હતું કે આટલું મારું કામ કરી દેશે અને હું 11 વાગે ગયો, હવે ફોન જ ઉપાડતા નથી. તમને ખ્યાલ આવે? એટલે તપ થવા માંડે. એટલે કોઈને આપણે કમિટમેન્ટ કર્યું હોય અથવા કોઈ આપણને કમિટમેન્ટ કર્યું હોય અને એમાં જયારે ડિઝાઇનનો ફેરફાર થાય ને ત્યારે બધું અંદર લાલ લાલ થવા માંડે. હવે મારે શું, ક્યાંનો 11 વાગ્યાનો તૈયાર થઈને બેઠો છું. મેં એમને કીધું હતું કેટલા ફોન કર્યા, હવે ફોન જ નથી ઉપાડતા. અને હકીકતમાં શું હોય ખબર છે કેવું બને કે એ ફોન એટલે ના ઉપાડતો કે એમને ચાર્જ લાગશે એટલે એ ખરેખર છે ને દરવાજાના નજીક પહોંચવા આવ્યા હોય, ખ્યાલ આવ્યો? અને આપણે અહીંયા ધુઆં કુવા થતા આવીએ, પછી થોડી વાર થાય ને બેલ વાગે, હું તો ક્યાંનો રાહ જોતો હતો, પણ બોલી જ જઈએ. હું તો કેટલા ફોન કર્યા કે હું આવતો હતો જ, એટલે પછી મેં કોઈ ખોટો હમણાં આવી જ જઉં છું ને હવે તમને, એટલે મેં રિસીવ ના કર્યો. આવું બધું બનતું હોય છે જોજો. એટલે નાના નાના સંજોગોમાં તપ કરવું એ બહુ સરસ વાત છે, પણ એની પ્રેક્ટિસ કરવા જેવી છે. કોઈ વાર ફોન કોઈ નહીં ઉપાડે ને જોજો તમને કેટલી ઉપાધિ થઈ જાય છે જોજો. આ આ મોબાઈલે આપણને અભ્યંતર તપ કરવાનું મોટામાં મોટું મીડિયા છે કે નહીં? આપણે 20,000-40,000 નો મોબાઈલ લીધો હોય તો લાભ ના લઈએ આપણે? વ્યવહારનો તો લાભ લેવાનો પણ આત્માનો બી લેવાનો થોડો. હવે બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. ચાલો, છે પ્રશ્ન?
આપણે કોઈ ના હોય તો આપણે પોતા પણ વધારે નડતું હોય છે પ્રતિપાલનજી. જો પોતાપણું એટલે શું કે પોતાપણું તો કેવી રીતે જાય તો કે પહેલામાં પહેલા એનો જે અહંકાર છે ને આપણો હું કઈક છું એ એનું મૂળિયું છે. શું છે? હું પ્રદીપ છું, હું કરું છું, હું સાચો છું, એનું મૂળિયું છે. હું જ છું એ મૂળિયું છે એનું પોતાપણાનું. અને પછીથી બધે ઝેર પસરેલું છે. હું સાચો છું, આમ છું, તેમ છું, હું ડિસિપ્લિન વાળો છું, હું પ્રિન્સિપલ વાળો છું, એ બધા બધી જાત એ બધી જાત જાતના બધા છે. હવે એને એ પોતાપણું કાઢવું હોય ને તો પહેલા પહેલા જો માન બહુ જો માનમાં સુખ લાગતું હોય ને તો અપમાન થવા દેવું. કોઈ અપમાન કરે ને તો ઉપકારી માનવો અને એવું નક્કી કરવું કે આજે એક બે અપમાન મળે તો બહુ જ સારું. ખ્યાલ આવ્યો? એટલે પોતાપણા માંથી જે કાઢવાનું છે ને કે માન નામનો રોગ છે ને એ અહંકારી ગુણ છે. કેવો છે? પછી બુદ્ધિ હોય, આ હોય, બધાય હોય, હું સાચો છું, બધું કન્વિન્સ કરવા માથાકૂટ કરે. જયારે પોતાપણું કાઢવું એટલે યુ આર કરેક્ટ, બસ ફિનિશ. અને આપણે આપણી જાતને કહી દેવાનું કે તમારું દીધેલું આવ્યું છે, જમા કરો, હવે જમા કરતા શીખો, દાદા ભગવાને કહ્યું છે. એટલે કોઈ આપણને નાનામાં નાનો માણસ આપણું અપમાન કરે, ગમે તેવું બોલી જાય, 10 માણસની વચ્ચે બોલી જાય, તો તમારે છે ને એ પોતાપણું કાઢવું હોય ને તો જેવી રીતે તમારા કમ્પાઉન્ડમાં કૂતરું પેસે નહીં એવી રીતે બંગલાની પાછળ કમ્પાઉન્ડ બનાવેલી હોય છે, એવી રીતે આપણા આપણે અંદરથી એવી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાની દાદાની દ્રષ્ટિએ કરીને, આજ્ઞા ધર્મથી કરીને, એકા જ્ઞાનોથી કરીને, કે કોઈ પણ કશું આવે ને તો બહાર પૂરતું હોય પણ અંદર પેસવા નહીં દેવાનું. કારણ કે કૂતરું છે. શું છે? અને આ જગતમાં તો અપમાનો આપે, લોકો ગાળો આપે, લોકો દુઃખ આપે, આપણને છેતરી જાય, એ તો બહુ જ સારું. કારણ કે આપણે આપણા હિસાબોથી મુક્ત થવું છે, બસ એક જ વાત. અને જરા મન બન બધા હાલી જાય ને ત્યારે કહી દેવાનું, અંદર બધું હાલવા માંડે ત્યારે કહેવાનું, હે દાદા ભગવાન તમે મને શક્તિ આપો, આ રસ્તે ચાલવું જ છે મારે. બસ તમે કયા રસ્તે જ ચાલવું છે મારે, તમારા કયા પ્રમાણે, તમારા આશય પ્રમાણે જ મારું જીવન હોવું જોઈએ, તમે મને શક્તિ આપો. એમ શક્તિ માંગતા 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 બધા સંજોગોને પચાઈ જવાના. ભાવે કે ના ભાવે? કાચા પડી જઈએ તો ખબર તો પડે છે ને આપણને, ડરવાનું નહીં. જો આપણે શું કરીએ છીએ કે દાખલા તરીકે તમારે કોઈ પેશન્ટ હોય એને 7 વાગે ભૂખ્યા પેટની ગોળી લેવાની હોય, જેથી કરીને એન્ટીબાયોટિક ને બધું હોય તો એને એસિડિટી ના થાય, એવું જ કઈક હશે ડોક્ટરનું વિજ્ઞાન, મને બહુ ખબર નથી. હવે ભૂખ્યા પેટની ગોળી આપણે 7 વાગે લેવાની ભૂલી ગયા અને નાસ્તો કર્યો, તો નાસ્તાની જોડે પછી પેલી ગોળી લઈએ તો જોડે ઘડી જાય, તો ગોળી તો કામ કરવાની જ છે ને, પેલી વધારે સારી કામ કરતી હતી, થોડી ઓછી કરશે પણ ગોળી ઘડી જવાની. એવી રીતે આપણે ચૂકી ગયા તો ફરી પાછું દાદા પાસે શક્તિ માંગીને નક્કી કરતા જવાનું. આપણે ચૂકી ગયા એટલે આપણને ખબર પડી ને કે ભાઈ મને જ્ઞાન હાજર ના રહ્યું, મારે જે રીતે નક્કી કર્યું તે પ્રમાણે ના થયું, તો આપણે દાદાને યાદ કરીને શક્તિ માંગીશું ને, અને દાદા પાસે શક્તિ માંગીશું ને આપણું પરફેક્ટ થશે તો ખાતરી થશે ને કે દાદા મારી વાત સાંભળે છે. તો આપણે ખાલી દાદા દાદા કર્યા કરીશું. કોઈ એમ કે મારા ખિસ્સામાં $2000 છે, મારી તિજોરીમાં $10,000 છે, એમ માની માની જીવ્યા કરે, અને જયારે જરૂર પડે ત્યાં કહીશું કોણીઓ પૈસો નીકળે નહીં, એટલે માનેલું નહીં ચાલે. અને દાદા ભગવાન એ માનવાની ચીજ ન હોય, એ જાણવાની ચીજ છે કે દાદા ભગવાન એટલે કોણ. દાદા ભગવાન એ સમજવાની ચીજ છે, એ ખાતરી કરવાની ચીજ છે. ઊંધું ગાળીને કસેમાં મૂકી દેશો તો ફાયદો થવાનો છે,
ઊંઘમાં દાદા દાદા બોલશો તો ફાયદો થવાનો છે, કારણ કે એ કલ્યાણ માટેનો અવતાર છે, માટે થવાનો છે. પણ આપણે ખાતરી, તમે ભક્તિ કરશો ને શક્તિ માંગશો એટલે ખાતરી થશે. હું તો કહું છું ને કે આ કેશ બેંક છે, જેને લાભ ઉઠાવો ઉઠાવો. ફરી ફરી આ આ દાદાની વાતો તમને મળી ના મળીને કોઈ ગેરંટી નથી. એટલે આપણે તો આપણે ફાયદો ઉઠાવતા જવાનો, રોજ શક્તિ માંગવાની, નિયમથી ભક્તિ કરવાની, આરતી કરવાની, અને બધું જ એને ક્યાં કરવાનું. જો ભગવાન આ મારી બધી ભૂલો જે હોય તમને સોંપી દઉં છું, તમારે મારું રાગે પાડવાનું છે. હવે હું કોઈની પાસે જાઉં નહીં, તમે જ્યાં હો ત્યાંથી તમને હાજર થવું પડશે. હાજર થજો નહીં બોલવાનું, શબ્દમાં ખ્યાલ આવે છે ને? તમે હાજર થજો એવું નહીં બોલવાનું, હાજર થવું પડશે તમને. કારણ કે હવે મને કશું જોઈતું નથી, આવી કુમારી જોઈએ. પણ પ્રદીપાનંદજી, આપણે નીતાબેન ને ક્વેશ્ચન છે. હા બોલો. પ્રદીપાનંદ, આપણે જયારે પ્રાર્થના કરીએ આ બધા સત્સાધનો કરતી વખતે, તો આપણું માઇન્ડમાં તો આપણને થાય જ કે સત્સાધન કરવા છે, ધ્યાન રાખવું છે, પણ ચિત્ત તો ક્યાંથી ક્યાંય બધે ફરતું હોય છે. તો એ ખબર પડે છે, પણ તે છતાંય ઈચ્છા એવી છે કે ચિત્ત પણ ની ત્યાં પણ હાજરી રહે, તો એના માટે શું ચાવી આપો કશી? જો હવે આમાં કેવું છે તો કે પહેલા તમારે વાંચીને બધું એક ચિરતાથી ચોપડીમાં જેવું લખ્યું હોય ને એવું વાંચીને બોલો ને, એટલે તમે એ એ પ્રેક્ટિસ પહેલા કરવાની, એટલે તમને શબ્દો છે ને બધા એ ચિત્તમાં સ્થિર થતા જશે, રસ્વય દીર્ઘય બધું. પછી છે ને તમારે નાનો એક પ્રયોગ મૂકવાનો, દાખલા તરીકે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ વાંચવાનું, અરે દાદા ભગવાનના અસીમ જયકાર પાંચ વાર બોલવાના. એટલે આપણા ચિત્તને એ કોઈ પણ એક નાની લાઈન લઈને છે ને પાંચ વાર બોલવાની, એને સ્થિરતા કરતા જવાનું. હું અરૂપી છું, હું અરૂપી છું, એટલે એ નાની 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 તમે લાઈનો લઈને ચિત્તથી વાંચ્યા કરશો ને, તો ચિત્ત ધીરે ધીરે સ્થિર થતું જશે, મજબૂત થતું જશે. ખ્યાલ આવ્યો? અત્યારે હું તમને કહું, અત્યાર સુધી મારા ચિત્તનું ઠેકાણું નહોતું, પણ હું દાદાને પ્રાર્થના કરતો જતો હતો, એટલે મેં ભગવાનને કહ્યું કે યથાર્થ ભક્તિ કેવી હોવી જોઈએ એ તમારે મને શીખવાડવાની. શું બોલ્યો? સિમંદર સ્વામીને નમસ્કાર કરું કે પંચ પરમેશ્વરીને નમસ્કાર વિધિ કરું કે નવ કલમો કરું? યથાર્થ ભક્તિ કોને કહેવાય એ મને ખબર નથી, એ તમે મને શીખવાડો, હું તૈયાર છું. તો ધીરે ધીરે તમે જે કહો છો ને એવી સમસ્યામાંથી હું પસાર થયેલો છું. આજે આજના દિવસની વાત કરું છું તમને ખાલી જાણવા માટે કે હૃદયથી કરેલી પ્રાર્થના આપણે હૃદયથી જ કરતા હોઈએ. તો મેં કહ્યું કે દાદા ભગવાનની સાક્ષી સિમંદર સ્વામીને નમસ્કાર કરું ને, તો તમે મારી સામે બેઠેલા હોવા જોઈએ, અને હું નમસ્કાર કરું ત્યારે સિમંદર સ્વામી પણ મને દેખાવા જોઈએ. મેં કમિટમેન્ટ, મેં એમને પ્રાર્થના કરીને, તો આજે આખી આખી 40 વાર વિધિ કરી નમસ્કાર, તો એ દાદા ભગવાન બેઠેલા હતા અને એમની સાક્ષીમાં જ હું નમસ્કાર કરતો હતો. એટલે હું તમને આ બધી વાત કેમ કરું છું તો કે જેટલી આપણે જ્ઞાની પુરુષને પ્રાર્થના કરીશું, સિમંદર સ્વામીને પ્રાર્થના કરીશું, ભગવાન તમે મને શીખવાડો, મારું ચિત્ત રખડે છે, બીજે બીજે ડાફા મારે છે, પણ તમારામાં મારે સ્થિર થઈ જવું છે, તો આ પ્રાર્થના કામ કરશે. અને પછી જે તમને નાના નાના પ્રયોગ બતાવ્યા ને મેં, જે હું અરૂપી છું, અસંગ છું, દાદા ભગવાનના અસીમ જય જયકારો, એ બધું તમે ધીરે નમો અરિયંતાણમ, નમો શિવ, જે પહેલા વાંચવાનું, પછી આંખ બંધ કરીને નમો અરિયંતાણમ, નમો અરિયંતાણમ વાંચો, ધીરે 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 તમારું ચિત્ત છે ને એ રીતે પછી પરફેક્ટ થતું જશે. આ તો જે મને ખબર છે હું કહું છું, તમે ટ્રાય કરજો અને હું માનું છું કે તમને રિઝલ્ટ મળશે. કારણ કે દાદા ભગવાન અમને શીખવાડતા હતા. શું શીખવાડતા હતા? આ મારી રિસર્ચ નથી, હું જે કઈ પણ બોલું છું એ મારી કોઈ રિસર્ચ નથી, બધું જ દાદા ભગવાનની જ ગાઈડલાઈન છે. થોડું સમાધાન થયું? તમે પ્રયોગ કરી જોજો એટલે થશે. એટલે આ તમે કહો છો એવી રીતના દાદા ભગવાનના અસીમ જય જયકાર આપણે જયારે કીર્તન ભક્તિ કરીએ છીએ ત્યારે પ્રયોગ કર્યો છે, પણ આ સત્સાધનો કરતી વખતે તો વાક્ય ઘડીએ ઘડીએ બદલાતા જાય છે, એટલે એ વખતે ચિત્ત પછી ક્યાંક બીજા વિચારોમાં આજે શું કરવાનું છે, કાલે શું થઈ ગયું, અથવા તો શું બાકી રહે, એટલે બીજી બધી જગ્યામાં જતું રહે છે. એનું કારણ એવું છે કે આ ચિત્ત છે ને એ ટોટલી અશુદ્ધ થયેલું હતું, આ જ્ઞાન મળ્યા પછી શુદ્ધ થયું.
પણ એને દાદા ભગવાને કેવું ગણિત મૂક્યું છે તમને કહું, તો કે હવે ધીરે ધીરે શુદ્ધ ચિત્ત થયું પછી હવે સંપૂર્ણ શુદ્ધ થવું હોય તો જે કર્મોની જે પેન્ડિંગ ફાઇલો છે, જે કર્મોના આવરણો બાકી છે હિસાબો, એ જેમ જેમ પાંચ આજ્ઞા અને જાગૃતિ પૂર્વક થતું જશે એમ એ ચોખ્ખું થતું જશે, અને સંપૂર્ણ શુદ્ધ ચિત્ત થયું એ શુદ્ધાત્મા છે, બીજા કોઈ શુદ્ધાત્મા ભગવાન નથી. એ જ અનંત જ્ઞાન, એ જ અનંત દર્શન, અનંત શક્તિ છે. ખ્યાલ આવ્યો? પણ દાદાએ અલગ અલગ રીતે એક્સપ્લેન કરેલું છે, એટલે હું કહું છું ને કે અસીમ જયકાર બોલવા તો પણ ઉપયોગ ગોઠવવું, શક્તિ માગવી. મેઇન આપણે શું કરીએ છે કે જો દાદાને શક્તિ માગીને બેસીએ પછી કાચું પડે તો ફરી પાછું રિપેર કરીએ, ખ્યાલ આવે ને? તો આમ કરતું કરતું થઈ જશે. મને આટલા વર્ષ લાગ્યા, 62 વર્ષ દાદા ભગવાનને 18 વર્ષની ઉંમરે મળેલો, તો અત્યાર સુધી 45-50-55 તમે વાપરી જ ખાધા છે બધા, ગમે તેમ માળ પાટે ચડ્યું છે મારું. કારણ શું છે કે યુવાની હોય, સંજોગો હોય, સમજણ કાચી હોય, વાતાવરણ આપણને એટલું મળે નહીં, એટલે પછી બધું આડે અવડે બધું વિખરાઈ જાય. ખ્યાલ આવ્યો? પણ થઈ જશે, તમારે કરવું છે એટલે થઈ જશે. તમારે ફોન દાદા ભગવાન સિમંદર સ્વામીને કર્યા કરવાનો કે જો હા તમારે મારું રાગે પાડવાનું છે, હવે કઈ જવું નહીં, અને જો ના કરવાના તો મને કહી દો કે નથી કરવા, એટલે હું સમજી એ બને કહેવા તો આવશે આપણને. સમજી ગયા ને? સમજી ગયા વાત? કે તમે મને રૂબરૂ આવીને ના કહી જજો, મને વાંધો નથી, પણ તમે રૂબરૂ આવીને મને ના કહી દેજો કે હું તમારું કામ નથી કરવાનું. તે બારે દર્શન થઈ જાય કે ના થઈ જાય? હા બોલો. મારું નામ છે. હા બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. મારો સવાલ એ છે કે સચરાચર આત્મા વિશે જરા કોને? સચરાચર એટલે શું છે? આત્મા, આ જે મન વચન કાયા છે ને એ સચર કહેવાય, અને આત્મા અચળ છે. કેવો છે? અચળ. અચળ છે એટલે આ બધા જ્ઞાની પુરુષો ને તીર્થંકર ભગવાન તો બધા લોકો પ્રશ્ન પૂછે ને, એટલે એને સચરાચર કહ્યું. શું કહ્યું? કે દેહ સાથે હોય ને એને સચરાચર કહેવાય. એટલે આ હાલતું ચાલતું હોય અને પેલું અચળ હોય. આત્મા ક્યારેય આમ પેલું કે હલનચલન વાળી ક્રિયા વાળો સ્વભાવ નથી, એ સ્થિર છે. કેવો છે? સ્થિર છે. એટલે સચરાચર કહેવાય. દેહ સાથે સચરાચર. હા, મેં એવું સાંભળેલું કે મિકેનિકલ આત્મા અને રિયલ આત્મા નું મિક્સર થાય એને સચરાચર આત્મા થાય. એ હવે જો મિકેનિકલ આત્મા આવે કઈ થી? મિકેનિકલ આત્મા એટલે મન વચન કાયા. ઓકે, મન વચન કાયા ને જ મિકેનિકલ આત્મા કહેવાય. ત્યાર પેલા આત્માની હાજરીથી જે બીજા 5 તત્વો છે, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાર્ત, બધું જે એવિડન્સ ભેગા થાય, એટલે આખું આ પૂતગલ ઉભું થાય, અને એ પાવર આત્માની હાજરીથી એમાં પાવર ભરાય છે, માટે એને મિકેનિકલ ને પાવર ચેતન કહ્યું એને. ઓકે, બરાબર ને? અને મૂળ ચેતન છે એ તો એવું એવું જ છે. આ દાદા ભગવાનની રિસર્ચ મેં જે સમજાયું છું તે તમને મેં કહ્યું. ના, બરાબર છે. હવે ખ્યાલ આવ્યો મને. આવ્યો ને? આ મિકેનિકલ આત્માનું ડિફરન્સ મને ખબર નહોતી. તમે કઈ વાત કરી? મિકેનિકલ એટલે કેવું હોય? તો કે દાખલો કે આંખનો જોવાનો ધર્મ, એટલે જોવાનો કરે. મિકેનિકલમાં એક સિસ્ટમ હોય, જીગ એન્ડ ફિક્સર હોય, તો કટિંગ કરે તો કટિંગ જ કરે, પેલું વેલ્ડિંગ કરે એના જેવું છે. એટલે આ ઇન્દ્રિયો બધી છે ને એ આ રીતનું આખું મિકેનિકલ આત્મા કહેવાય છે. ઇન્દ્રિયો એના ધર્મમાં છે, દેહ એના ધર્મમાં છે, અને આત્મા પોતે એના ધર્મ. આત્મા માત્ર જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદ જ છે, અને એની હાજરીથી એનો ઉછીનો પ્રકાશ આ શરીરમાં જે ચાર્જ થયેલો છે એ પ્રકાશ બધો કામ કરે છે. બાકી ઓરિજિનલી આની અંદર ચેતન જેવી વસ્તુ જ નથી. બીજો સવાલ પૂછું. હા હા બોલો બોલો. આપણે સત્સંગ સાંભળીએ, દાદાની ઓડિયો કસેટ્સ હોય, હા, અને આપણે એને સાંભળીએ, ઓડિયો કસેટ હોય કે આઈટોપ, લેપટોપ પર ગમે ત્યાં, હા, એને પ્રારબ્ધ કહેવાય કે પુરુષાર્થ કહેવાય? જો હવે કેસેટ ને જો ફિઝિકલ સંજોગ ભેગો થયો એને પ્રારબ્ધ કહેવાય. ઓકે, આપણે અત્યારે ભેગા થયા છે ને એ પ્રારબ્ધ કહેવાય. બરાબર છે. હવે પુરુષાર્થ એ સંયોગોની જરૂર ના પડે ત્યાં પુરુષાર્થ છે. કરેક્ટ. એટલે સંયોગોની જરૂર ના પડે એટલે શું? તો કે બહાર બધા જે સંજોગો દાદાની કેસેટ સાંભળવાના ભેગા થયા, અને કેસેટ સાંભળતા સાંભળતા અંદર જે તમને ભાવ ઉત્પન્ન થાય છે,
જે નક્કીપણું થાય છે કે દાદાની વાત બહુ સરસ છે, જે અહોભાવ થાય છે એ બધો પુરુષાર્થમાં જાય. ભાઈ તો ઓડિયો કસેટ સાંભળતા બી ઘણી વાર એવું થાય છે કે આ બહુ પરફેક્ટ દાદાએ કહ્યું આજે, દાદાની વાત સાંભળી નિશ્ચય થાય મારે હવે આવું જ કરવું છે, એ બધી આત્માની હાજરી થી બધા બીજ પડે નહીં, એને એને પુરુષાર્થ કહેવાય. અને એ પુરુષાર્થ પછી બીજા અવતારમાં ઇફેક્ટ સ્વરૂપે પ્રારબ્ધ રૂપે આવે. આપને બહુ જુદા પડાની જાગૃતિ, એ આપણે બધાને ઇટ્સ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે આપણે આ જુદાપણા ની જાગૃતિમાં રહેવાનું છે, તેનો આપના પ્રેક્ટિકલ બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી અમને શીખવાડો ને, કારણ કે અમે ખબર છે સવારના શરૂ થયું પણ પછી તો આખો દિવસ મોટી બસ આવી જાય પછી ખબર પડે જુદા તો રહ્યા નહીં, તો એને માટે થોડું કહો આપ અમને. એટલે આમાં કેવું છે કે જુદાપણાનું તો વ્યવહારમાં તો બધા સંજોગોમાંથી આપણે પસાર થઈએ, પણ આ વિજ્ઞાન છે ને અવકાશ મળે ને આપણને તો આપણે આપણી જાતથી આપણે છે ને એક પ્રયોગમાં જવું જોઈએ. દાદા ભગવાન બહુ જ ઘણી વાર કહ્યું છે કે આ વિજ્ઞાન છે તમે પ્રયોગમાં જજો, પ્રયોગમાં આપણને અવકાશ મળે તો જવાય તો બહુ સારું. અથવા નક્કી કરું તો કે હું તમને કહું તો કે સમજો કે હું જુદો કેવી રીતે હોઉં, તો કે સમજો કે સુઈ જાઉં કે બપોરે એકલો પડું કે રાત્રે સુઈ જાઉં તો હું બધું પછી મારી જાતને આ જોતો હોઉં તો કે આ પગથી જુદો એવો શુદ્ધાત્મા છું, આનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, ખ્યાલ આવ્યો ને? એ બધું અવકાશ મળે ને એટલે પછી અંદર ઊંડો બધી બાજુ ફરી વળું કે આ બધું હું નથી, આ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ જુદું છે અને જાણનારો છું, ખ્યાલ આવ્યો? એવી રીતે થાય. પછી અહીંથી ગાડીમાં કંઈક જતો હોઉં તો ગાડીમાં સમજો અમે ત્રિમંત્રો નમસ્કાર વિધિ બોલતા હોય તો આગલી સીટ પર બેઠો હોઉં તો ઓલ ધ ટાઈમ ના રહે પણ ઘણી ખરી વખત આવન જાવન ચાલે તો છૂટાપણું, એટલે કે આ ગાડીમાં બેસનારો જુદો છે, હું શુદ્ધાત્મા છું, પછી આ વિધિ બોલનારો જુદો છે, હું શુદ્ધાત્મા છું, ખ્યાલ આવે? એવું અંદર બધું અંદર ચાલ્યા કરે બધું, તમને પોઈન્ટ ખ્યાલ આવ્યો ને? પછી સમજો હું સવારે દાદાના અગરબત્તી કરતો હોઉં કે ત્રિમંત્રો બોલતો હોઉં તો પછી અંદર એ કોક વાર આવી ક્લિક થાય પાછું થોડે તીવ્ર કે આ અગરબત્તી કરનાર જુદો છે એનાથી હું શુદ્ધાત્મા છું, આ વિધિ બોલે જેનાથી જુદો હું શુદ્ધાત્મા છું, આવું બધું ચાલ્યા કરે. પણ કન્ટિન્યુટી ના હોય પણ શું કહેવાય કે કઈક ને કઈક સંજોગોમાં આવું થોડું થોડું ચાલતું હોય. આપણને તો આ વિજ્ઞાન હાથમાં આવી ગયું અને દાદા પોતે આ જ કે કરતા હતા કે અમે આ પટેલ જુદા ને અમે જુદા, આ જુદા ને અમે જુદા, ખુલ્લે આમ જ બોલતા હતા. તમને દેખાય છે દાદા ભગવાન નોય આટલે સુધી બોલતા હતા. લો હવે આટલું બધું એમની ટ્રાન્સપરન્સી હતી તો પછી આપણે બી આપણને શુદ્ધાત્મા પદ આપ્યું છે તો આપણે ધીરે ધીરે વ્યવહાર થી જે કઈ હોય તે રાખવાનું નામ ને બધી માયા, પણ અંદર થી તો કેવું જ પડે આપણે નો સવારે નિશ્ચય તો ખુબ મોટો કર્યો હોય પછી થોડા 5-10 મિનિટ પછી પાછો આખી મોટી લાંબી બસ આવે છે ના એનો વાંધો નથી, પણ આપણે શું છે આપણને ખબર પડે છે કે આ ચૂકી જઈએ છે એ ખબર પડે છે, એનું નામ જાગૃતિ, એ જાગૃતિ નો એક પાર્ટ છે. પછી ફૂલ જાગૃતિ આવશે તો બધું દેખાશે શેના આધારે થયું શું થયું, પણ આત્મા માત્ર શું છે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે, એ કોઈ ક્રિયા વાળો નથી, ખ્યાલ આવે ને? એટલે જેમ જેમ આ પ્રયોગમાં જતા જતા ધીરે ધીરે આપણને ખબર પડે. પેલા શું છે કાં તો દાદા કહે છે કે તમે મન વચન કાય ને કમ્પ્લીટ જાણી લો, કાં તો પછી હું શુદ્ધાત્મા છું એના ગુણો ને એના ગુણધર્મો ને બધાને કમ્પ્લીટ જાણી લો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ આપણે શું થાય છે કે જૂનો જે હું પ્રદીપ છું, હું કરું છું, હું બોલું છું, એ બધી જે માન્યતા વાળું અંદર છે, કારણ કે રોંગ બિલીફ તૂટી ગઈ, એક માન્યતા જતી રહી કે હું પ્રદીપ છું ને હું કરું છું, જતું રહ્યું, પણ બીજી બધી માન્યતાના લફડા છે બધા જે ઉભા થાય છે ને પાછા, એટલે એ ધીરે ધીરે જ્ઞાને કરીને સમજણે કરીને જાય, એ પ્રસાદ માનવો જોઈએ. હવે સમજો માથું ઓળીએ તો આપણને જો નક્કી કરી છૂટું રહેવું છે તો આપણે કે મારે માથું ના હોય ને લટ્યો ના હોય, હું તો શુદ્ધાત્મા છું એટલે પતી ગયું.
બ્રશ કરતા હોય રોજે રૂટીન ની ક્રિયા હોય તો કે શુદ્ધાત્મા મને દાંતે ના હોય ને જીભે ના હોય, મારે ઉલિયા લુલિયા ઉતારવાના જ ના હોય, આ તો ફાઇલ નંબર એક, એટલે છૂટું પડી જાય તરત. પણ આપણે બોલવું પડે, અંદર બહાર નહીં બોલવાનું પણ અંદર બોલવું પડે. બરોબર. એટલે રૂટીન જે ક્રિયાઓ છે ને એમાં આપણે જો ગોઠવાશે તો તમને છૂટું પડતું જશે. એક પ્રયોગ કરવા જેવો છે. અને દાદા ભગવાને તો એટલી બધી કૃપા કરી છે આખા જગત પર કે વાત નહીં પૂછો. હવે એ કૃપા વર્ષે છે, આપણે ખાલી હવે થોડું આપણું સાધન રાખી અને એમાં બધું ઝીલી લેવાનું છે આપણે. થોડું સમાધાન થયું ને તમને? હા 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 હા, પ્રયોગ કરવાનો નિશ્ચય છે. પણ હવે આગળ પછી ચાલશે. જો તાવ આવે ને તોય કહેવાનું તમને આવે મને ના આવે, માથું દુખે તો કે તમને દુખે મને ના દુખે, હું શુદ્ધાત્મા છું, એ તમે એક વાર સ્વિચ પાડવાની. એને દાદા બટન દબાવવાનું કહેતા હતા, તો કે તમે બટન દબાવો ને આવું કે હું શુદ્ધાત્મા છું, મારું માથું ન હોય એટલે તમારે તમે ત્યાંથી ઓલમોસ્ટ ક્લિયર છૂટું પડી ગયું. આ વિજ્ઞાનમાં આવું જ છે, બીજું કશું છે. કારણ કે આપણને શું કૃપાથી મળ્યું છે ને એટલે આપણે હેન્ડલ મારવા પડે થોડા. હેન્ડલ મારવા પડે. અને દાદા તો 10 લાખ વર્ષમાં ચોખ્ખું કરીને આવ્યા હતા, એને બધું એમને વર્તતું હતું. હવે આપણે ધીરે ધીરે ચોખ્ખું કરવાનું. બરોબર. મયુર બહુ વિચાર કરે છે. બોલ, શું વિચાર કરે તું? ના, વિચારતા આજ એવું જે બોલતા ને પુરુષાર્થ ની જે વાત કરે તેની પર જ વિચારતો હતો કે મારા પ્રયોગમાં કઈ રીતે લઉં છું એની પર જ વિચાર કરતો હતો. વાત ઘડે ઉતરે છે ને બધું. ના, બહુ સરસ રીતે ઉતરે છે. બરાબર, સરસ રીતે ઉતરે છે. હા, એટલે પ્રેક્ટિકલ યાદ તમે કીધા ને પ્રયોગ તે કરું જ છું. સારું એવું ચાલે છે. કેવી રીતના સવારે બ્રશ કરતા હોય ત્યારે ઉઠે, એટલે સવારના તો ઉઠે એટલે હું તે પેલા જોઈ જ લેવું કે મયુર હોય તો હું શુદ્ધાત્મા છું. પછી દાદા ને પ્રાર્થના કરી લઈએ કે બસ આખો દિવસ 5 આજ્ઞામાં રહેવું છે. દાદા તમે તમારી રીતે જે રીતે 5 આજ્ઞામાં રહેતા તેવી જ રીતે મને પણ રહેવાની શક્તિ આપજો. બ્રશ કરીએ એટલે મિરર માં જોઈએ કે મયુર બ્રશ કરે છે, શુદ્ધાત્મા છું. આજે પ્રયોગ થાય છે, સારા થાય છે દિવસમાં. પણ કોઈ વાર ચૂકવાઈ જાય છે. મેઇન તો જે કામ વર્ક કરવા જઈએ ત્યારે અમુક સંયોગ ના આધારે પેલા આપણે એમ થાય કે ભાઈ જોવાનું રહી ગયું છે. ત્યાર પછી ઘરે બેસીને આપણે ઘરે બેઠા હોય તો થોડુંક સામાયિક કરીએ કે ભાઈ આજે આજે આ કર્યું તે કર્યું, એટલે પછી જોઈ લેવું પડે છે, સામાયિક કરવું પડે છે. પછી એમ કે આ જોવાનું ચુકાઈ ગયેલું, આ જોવાનું ચુકાઈ ગયેલું, એ જોઈ લેવું પડે છે. કોઈના વિશે અભાવ આવ્યા, તિરસ્કાર થઈ ગયા હોય એ યાદ કરીને પ્રતિક્રમણ કરવા પડે છે. બધા સારા ચાલે છે. એની રીત કેવી રાખવાની એ મને કહો. કે ભૂલ અભિપ્રાય કોને પડ્યા, કોને પાડ્યા, કે આને કર્યું, એટલે આપણે આને કહેવાનું કે તમે પ્રતિક્રમણ કરો. બસ આ વ્યવહાર રાખવા. બરાબર છે, બરાબર છે. અને ક્યાંય ડિલિવરી નહીં લેવાની કે મને થયું કે મેં ગ્રોથ કર્યો કે મેં જુઠ્ઠું બોલ્યું, એવું નહીં રાખવાનું કે પ્રદીપ જુઠ્ઠું બોલ્યો ને તું પ્રતિક્રમણ કર, તારું વચન પર તારું કોઈ વિશ્વાસ નહીં કરે. આપણે આવું બોલવાનું. તમને પોઈન્ટ સમજાય છે ને? એટલે નાની નાની ભૂલો જ્યાં દેખાય ને ત્યાં આપણે આપણી જાતને ટકોર કરતા રહેવાનું. દાદા ઉણો ડરી કરવાની શક્તિ આપજો. આ મયુર ખાઈ રહ્યો છે, હું શુદ્ધાત્મા જોયા જાણ્યા કરું છું, અંદર પ્રાર્થના કરીને પણ જે ખાતી વખતે પછી પેલો સ્વાદ આવે છે ને ઘણી વાર તન્મય કરતી જવાય છે, ઉણો ડરી ચૂકી જવાય છે. દાદા ભગવાને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ 4 રોટલી ખાતો હોય તો એને 3 રોટલી ખાય. રાઈટ રાઈટ રાઈટ. કોઈ 5 ખાતો હોય તો 4 ખાય. પછી ધીરે ધીરે એક એક ઓછી કરતો જાય. એટલે કારણ કે આજે તમે ઉણોદરી કરવો એ બહુ સારી વસ્તુ છે, પણ જેનું કેવું વર્ક છે એની અંદર કઈ કઈ જાતની સિસ્ટમ થી આ બોડી ચાલે છે એ આપણે પહેલા ઓબ્ઝર્વ કરવું જોઈએ કે આ શરીરને કેટલી આહારની જરૂર છે. હવે જો આપણે કશું ડિસાઈડ ના કરીએ ઉણોદરી કરવું એટલે ખાવું અડધું જ ખાઈ નાવાનું, પછી થી માદા પડીએ તારે, પછી આપણે જયારે હાડમારી કરવાનું કામ હોય
રાત દાડો તો આપણે શું કર્યા, શરીર લઠ્ઠે પડી જાય. ના ના બરાબર છે. એટલે ઘણી વાર ખબર પડે છે કે ચાલ પેટ ભરાઈ ગયું છે, વધારે ખવાઈ જાય છે, એનો વાંધો નહીં. પણ આપણે આપણે પડોશીને કહેવાનું ચૂકી ગયો છે. ના આટલી ખબર પડે છે બહુ મોટું કહેવાય, પણ આને કહેવાનું. હવે આપણે છે ને અમને પૂછ્યા વગર બધું ડર ઠોકતા નહીં કે અંદર ડર નાખતા નહીં આવે. રાઈટ રાઈટ રાઈટ. આપણે ખવડાવવાનું, મનને ખુશ રાખવા, પછી આવું કહેવાનું જોડે કે તમે આજે બહુ ડાબીને ખાઈ ગયા છો, હવે પછી ફરી વાર હવે નહીં ચાલે, આવું એવું બોલવાનું છે. આપણે છોકરાઓ નહીં કેતા એ ધમાલ ના કરીશ હા ને, તો હમણાં એક થપ્પડ મારું કહીએ, એવું કહીએ છે ને આપણે. તમારે તો અમેરિકામાં મને ખબર ના હોય, પણ અહીંયા ગામડામાં તો એવું કઈ બેસ્ટ નહીં તો હમણાં આપું છું એ કેવું જ કે. તમારે આને શું કહેવાનું કે મારી સેવું નહીં બોલવાનું, જો હા પછી તમે ધ્યાન રાખજો, પછી તમને શિક્ષા કરીશું અમે, એવું કેવું પડે. આ સ્વામે આ બધા સિસ્ટમેટિક વર્ડ્સ કહેવાય બધા. બહુ સરસ છે, બહુ સારું છે, તમે આગળ પ્રોગ્રેસ કરો, બહુ સરસ દાદાની કૃપા છે. બધા મહાત્માઓ સરસ પ્રોગ્રેસ કરી રહ્યા છે, અને હંમેશા એક જ વસ્તુ દાદા કે આપણી ભૂલ આપણને દેખાય છે, એ જ બહુ મોટો દાદાની કૃપાનું ફળ છે. નહીં તો ક્યારેય કોઈની ભૂલ દેખાય નહીં. બીજી વસ્તુ કે આપણે ભૂલ નથી કરવી એ નક્કી કરીએ છીએ, એ પણ બહુ મોટો પુરુષાર્થ છે. એટલે આપણે શક્તિ માંગતા માંગતા આપણે બધા આગળ વધતા જાઓ, અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં દાદાની બધી ચાવીઓ મેળવતા જજો. એટલે મારો તો નિયમ એવો છે, દાદા કહેતા હતા કે અમે અમારી થાળીમાં એક વસ્તુ આવે તો બીજી કાઢી નાખતા હતા, પણ આપણી એટલી શક્તિ હજુ નથી, કારણ કે આપણને ગમતું આવે ને એટલે બધું ડાબી જ દઈએ. પણ હંમેશા હા વધુ વધુ જમાય ને તો પછી કહેવાનું કે ચલો હવે તમે થોડું મોટેથી અસીમ જે કાર બોલો 10 મિનિટ, એટલે એને કામ સોંપતા જવાનું. 6 ડાબીને ઠોકી ગયા, સમજણ પડી ને, 10 મિનિટ તમે અસીમ જયકાર બોલો કે ધાબા પર ચડીને, પછી આપણે જોઈ લઈશું. એટલે આપણે મન એનું કામ કરે, પૂતગલ એનું કામ કરે, તો આપણે આપણું કામ કરાવી લેવાનું આ શરીર જોડે. બરાબર બરાબર બરાબર. ના હોય તો દાદાની વાણી વાંચવા બેસવાનું, શક્તિ મંગાવવાની, કઈ કઈ એને કામ આપવાનું, 6 ખાઈ ગયા વધારે, પણ એને ઊંઘવા દેવાનું નહીં. બરાબર છે, બરાબર છે. ઊંઘી જાય ને બહુ ખાય પછી ઊંઘી જાય કે ના ઊંઘી જાય? જો દાદા કે છે કે આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર બધા જે છે એ કોઈ આપણને મોક્ષ માર્ગે હેલ્પ કરે એવા અત્યારે છે નહીં, અને એ લોકોને કશી પડેલી નથી. આપણે પોતે શુદ્ધાત્મા તરીકે આપણે જાગૃત થયા ને, એટલે આપણે જ આપણું હિત કરવાનું છે. એટલે વચ્ચે પ્રજ્ઞા શક્તિ છે, એટલે પ્રજ્ઞાના પક્ષમાં રહેવાનું. એટલે પ્રજ્ઞા શક્તિને એવી કયા પ્રમાણે કરવાનું, વિધિ કરો, ભક્તિ કરો, ભલે ખાઈ આવે, દાખલા કે 6 વાગ્યા સુધી હુઈ રહે ને કોક વાર, અને વિધિ ના કરે ને તોય આપણે કહી દેવાનું, તમે યાર આજે બહુ ઊંઘી ગયા, તમે આજે આજે આપણને આપણે આ બધું કામ બાકી રહી ગયું વિધિ કરવાનું, શું કરીશું હવે કહો, ચલો હેલો નહીં જોઈ નાસ્તો પછી કરજો, પહેલા પછી નાસ્તો કરીને પણ બેહો તમે, પહેલા વિધિ પૂરી કરીએ આપણે. એટલે આમ કરતું કરતું છે ને પ્રકૃતિમાં બધું અંદર સેટઅપ થતું જાય, અને અંદર મન બુદ્ધિ બધા સમજી જાય કે આ કોઈ આ મારું ચલાવી લેવા નથી હવે. એટલે છે ને ધીરે 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 આપણો એની પર લગામ આવતી જાય. શું આવતી જાય? લગામ આવતી જાય. હા, નહી તો આપણે આપણે ધ્યેય પર જવું છે, મોક્ષે જવું છે. આ શરીર ને મોક્ષે નથી જવું એને, કારણ કે એ પોતે જ પાવર ચેતન છે. શું છે? બરાબર છે. આપણે આંખને પૂછીએ, જીભને પૂછીએ, તાર મોક્ષે જવું છે, જવાબ આપે જીભ? નાક જવાબ આપે, કાન જવાબ આપે, કશું એને કશું છે જ. ભાઈ મારો ધર્મ સાંભળવાનો છે, કાન કે છે, તમે જે કરવું એ કરો ને મારો ફાયદો ઉઠાવો, ગાયનો આમરો તો ગાયનો આમરો, લોકો શું વાતો કરે છે એ સાંભળો, પછી તમારે ઝઘડા તોફાન આમરો તો એ કરો, અને તમારે દાખલા કે પદો આંભરો તો પદો આંભરો. કાન તો બધી રીતે તૈયાર જ છે, એ વિતરાગ જ છે. બરાબર છે. એને પિક્ચર ના ગાયન સાંભળવામાં રસ નથી, એ રસ વાળો અંદર બીજો છે કો. રાઈટ, ખ્યાલ આવે ને તમને? એટલે આપણે એટલે જેટલા બહાર વાળા કરતા અંદર વાળાને બહુ ઓળખવાની જરૂર છે. બહુ આ સરસ વિજ્ઞાન દાદા થકી મળ્યું છે, ધીરે ધીરે આપણે બધા સમજાશે બધાને, એટલે આપતા પુત્રો નો તમને લાભ મળે છે ને, એટલે ખ્યાલ આવશે જ તમને. સાચી વાત છે, ફરક પડે છે, જાગૃતિ સારી રહી છે.
પણ તમારે જસ દાદા ભગવાન ને આપવાનો. હા દાદા ભગવાન તમે આપતા પુત્રો બનાવી ગયા ને તો બહુ સારું છે, અમારે તમારી બધી સત્સંગ ની વાતો જાણવા મળે. તમે જો અમને જસ આપવા જશો તો મને તો આપતા જ નહીં, નિમિત્ત તરીકે જોઈએ છે તમને. ના, તમારે મને જસ આપવાનો ને તમારા દાદા ને જ જસ આપવાનો. રાઈટ રાઈટ. મારે મારામાં શુદ્ધાત્મા જોવાનો. બરાબર છે, બરાબર છે. અને ના દેખાય તોય વાંધો નથી, હું તમારી જોડે ઝઘડો કરવા નહીં આવું. ના દેખાય છે, હું નહીં જોઉં તો મારામાં કચાશ રહી ગયેલી કહેવાય ને. હા, એટલે હું શું કહું છું, જેટલું આપણે આગળ વધવું હશે તો જ્ઞાની પુરુષ ને જસ આપો, એને કોઈ ચીજ ની ભીખ નથી. એવા પુરુષ ને બધું સોંપવું તો આપણો રોગ જશે, તો એના જેવા થઈશું એક દાડો. ને તો આપણે બધું છે ને બેગર ની જેમ આપણે બધે વાડકા લઈને નીકળીશું. વાડકા એટલે ખ્યાલ આવે ને તમને, કે દાખલા તરીકે મેં દાખલા તરીકે આટલું ઘરમાં કમાયો તો મારી કિંમત હોવી જોઈએ ને, મેં આ છોકરાને ભણાયો ત્યારે મારા માટે રિસ્પેક્ટ હોવું જોઈએ ને, એ બધું બેગરપણું છે. શું છે? રાઈટ 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 રાઈટ. તમને પોઈન્ટ સમજાય છે ને? થોડું કડક લાગશે તમને. એટલે આપણે તમામ પ્રકારની ભીખો માંથી આપણને દાદા એ છોડાયા છે. એટલે હવે આપણે ભીખ વગરના પુરુષ એટલે આવા સમર્થ દાદા ભગવાન, એમને આપણે પ્રાર્થના કરીને એમના જેવા થવું હોય તો આપણે બધું એમને જસ આપતા જવાનું. રાઈટ રાઈટ. આપણો રોગ નીકળી જશે. ને તો જો આપણે કશું ચાટવા ગયા ને તો આપણને રોગ થશે પછી. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. કોણ કરતા છે? વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે એનો તમને દાખલો આપો, ટાઈમ છે ને? હા છે છે છે. હા બોલો બોલો. દાદા ભગવાન કે છે કે હું જે તમને જ્ઞાન આપું છું ને એ હું નથી આપતો. ખ્યાલ આવ્યો? આ તો તમારી પુણ્ય, તમે પૂર્વે ભાવના કરેલી અને અમે નિમિત્ત. શું કે છે? ઓહો, રાઈટ રાઈટ રાઈટ. અને કે જે તમારી મય રહેલું સુખ છે એને ખાલી ખોલી આપું છું, હું તમને કશું આપતો નથી. લો કરો વાત. રાઈટ રાઈટ. એટલે આવા ટ્રાન્સપરન્ટ અને પ્યોર પુરુષ વર્લ્ડમાં હોય જ નહીં. અને આજે આપણને આ બધો સંજોગ ભેગો થયો છે તો જેટલા એને સમર્પણ થતા જઈશું એટલું આપણું એનું કામ વહેલું નીકળશે. રાઈટ રાઈટ રાઈટ. આપણે કોઈને કહેવા નહીં જવાનું કે આ કરે છે ને પેલું કરે, આપણે આપણું આપણું ઉકેલ લાવી દેવાનો. બરાબર છે સાહેબ? વાત ગળે સંભળાય છે ને બધા મહાત્માઓને? બરાબર સંભળાય છે. હા, તમને થોડો મારી ભાષા ના ગમે તો કેજો. હા, થોડી ગામડાની ભાષા છે ને. ના ના, બધા ગામડિયા જ છે બધા. બાકી હું તો મારી ભાષા બધી છે ને ચરોતર ની, થોડી રફ એન્ડ ટફ છે. પણ આ થોડી થોડી બધા જોડે રહી સુધારવી પડી મારે. પણ મારે સુધારવી પડે છે, કારણ કે કોઈ વાગી જાય તો લોહી નીકળે બચારાને. પણ મજા છે, મજા છે. આપડે બધા કેવા પુણ્યશાળી છે કે આપડે આટલો સત્સંગ નો સમય નીકળે છે. તમે આટલી બધી દાદા માટેની ભક્તિ છે, દાદા માટે આટલી ભક્તિ છે, આટલું તમારે આગળ વધવું છે, એ સમર્પણ ની નિશાની છે. બીજું શું આપવાનું છે? એમને કઈ રૂપિયા જોઈતા નથી, એને કઈ ડોલર કે બંગલા જોઈતા નથી એમને. એ તો એવું જ કે છે કે ભાઈ તમે જે મને સમર્પણ કરો છો ને, તમે આ એ પોતે હું જે આત્મામાં રહું છું એ આત્મા માટે તમે આત્મામાં જીવવાની પુરુષાર્થમાં પડ્યા છો. એટલે આપણે આખો દાડો દાદા દાદા રહે છે એ જ મોટી વાત છે. શું છે? બરાબર છે. ખ્યાલ આવે? એટલે આપણે દિવસ રાત દાદા માટેની ભક્તિ, એમના માટેનું એમનું જ્ઞાન સમજવામાં, પુરુષાર્થ કરવામાં આપણે જે રાત દાડો લાગ્યા છે ને, એ જ સમર્પણ કહેવાય. શું કહેવાય? દરેક વસ્તુનું એક એક સિસ્ટમ છે આખી. એટલે એવું નથી કે આપણે સમર્પિત નથી. આપણે ધંધાને આપણે લગ્ન કર્યા હોય તો વાઈફને સમર્પિત એટલે શું? આપણે એને ફરવા લઈ જઈએ, બીમાર પડે તો દવા લઈ આવીએ, એ બધું કરીએ કે ના કરીએ? એમને તકલીફ ના પડે એવો સામાન પણ લઈ આપીએ કે ના લઈ આપીએ? એવું જેવી રીતે આપણે ફેમિલીમાં વાઈફ હસબન્ડ એકબીજા છોકરાઓ જોડે સમર્પિત એકબીજાનું ધ્યાન રાખીએ, એકબીજાની જોડે જીવતા હઈએ, એવી રીતે આપણે હવે દાદા જોડે આપણો વ્યવહાર વધ્યો. શું વધ્યો?
હવે થોડી ગેર પડી તમને ખાતરી થઈ કે સમર્પિત છે એમ? છે જ ને, પાક્કો પાક્કો. કે તમને ઉલ્લુ નથી બનાવતો ને હું, કેજો મને. હા, કારણ કે આ માલ ઉલ્લુ બનાવવાનો નથી, આ માલ ટ્રાન્સપરન્સી નો છે. કેવો છે? હા, અને રિસ્પોન્સિબિલિટી પણ એટલી જ છે, એક પણ શબ્દ આડો અવળો ના બોલાય. બરાબર ને મીરભાઈ ને નામ તમારું કે મેહુલભાઈ? મેહુલ, મયુર, મયુર, મયુરભાઈ, મયુરભાઈ. હા મયુરભાઈ, બરાબર છે ને વાત? તમને પકડાય છે ને? હા પકડાય છે, પકડાય છે. એટલે આપણે દાદાની ભક્તિ કરીએ છીએ, બહુ મોટી સમર્પણતા. પછીથી તો બધું સમર્પણતાના બધા સ્ટેજીસ હોય, સ્ટેજીસ કહેવાય ને. શું કહેવાય? પણ તમે આ આટલી ભક્તિ કરો છો અમેરિકામાં, એ બહુ મોટું કહેવાય. અને પુરુષાર્થમાં લાગ્યા છો, મને બહુ જ આનંદ છે આજે. પણ કોઈ આડી અવળી દિશામાં જતા નહીં, અને જાઓ ને તો ભગવાનને કહીને જજો. હા, હવે તો એવો ટાઈમ નથી, મોકો નથી, હવે તો સીધો જ રસ્તો છે. રજની અંકલ મોટા નિમિત્ત છે મારા માટે. જો પાછું મેં કહ્યું જસ કોને આપવાનો, મેં કહ્યું ને દાદાને જસ બાબા રજની અંકલ નિમિત્ત પાડીએ છે. અહીંયા અમેરિકામાં ઉતાર ને પ્રદીપાનંદજી, પણ અહીંયા ઘણી વાર ભાવ થતો કે ભાઈ જે સત સાધન અહીંયા મળવા જોઈએ તે મળતા નથી. મોકો અહીંયા સુખ છે બધું ફિઝિકલી બધું, પણ જે દાદાના જ્ઞાનમાં આગળ વધવા માટે સત સાધન એટલે કે આપતો પોતાના સત્સંગ ને જે મળવું જોઈએ તે મળતું નહીં હતું. એટલે ઘણી વાર અહીંયા ભાવ થતો અમને કે હું ઇન્ડિયા જતે દિવસ પણ ઇન્ડિયા જતો રહીશ તો મને સત સાધન મળી રહેશે ત્યાં. પણ રજની અંકલ નિમિત્તે સત્સંગ ચાલુ, સત્સંગ ચાલુ થઈ ગયા ને આપતો પોતાના મળવાના, તે જાગૃતિ વધવા માંડી, તેનો ઉપકાર તો માનવો પડે ને એમના આધારે. 100% ના ના, તમે દાદાની કૃપા આપણા બધા પર છે. જે દાદાને પકડશે ને એને ધોતક્યું જાળ્યું હશે ને તોય મોક્ષે જતો રહેશે. એમના બૂટ પકડ્યા હશે તો જતો રહે, પણ દાદાને છોડતા નહીં. બસ હું આટલી જ તમને વિનંતી કરીશ, બે હાથ જોડીને. કે મારી મારી સમજણમાં એક જ વસ્તુ આવી છે કે ફરી ફરી આવો અવતાર થવો અતિ 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 મુશ્કેલ છે. રાઈટ રાઈટ. દાદા ભગવાન કૃપાળુ દેવ વખત બોલતા હતા, એ હું તમને કહું કે કૃપાળુ દેવ તો એટલું બોલ્યા કે સત્પુરુષ નો ભેટો થવો અતિ અતિ મુશ્કેલ છે. પણ હવે તો કે મોંઘવારી વધી ગઈ ને, એ જયારે બોલ્યા હતા ત્યારથી અત્યારે કેટલા ગણું થઈ ગયું. એટલે જ્ઞાની પુરુષ અને મોક્ષ મળવો અતિ દુર્લભ છે ને, જ્ઞાની પુરુષ દુર્લભ છે ને મોક્ષ બી દુર્લભ. જો આપણે જોવા હાંધા મળે છે બધા. અને હજુ તો દાદા કેટલા વખત બધી બધાને વારી જુડી, અને જે કોઈ આગળ ભજીયા ખાવા બેઠો હશે ને એને પણ ઉઠાડીને મોક્ષે મોકલશે, અને પછી દાદા આવવાના છે. એટલે કોઈ કોઈ બીજા વિકલ્પમાં ના પડશો, ફક્ત નિયમ કરવો, શક્તિ માગવી, અને આપણે ભક્તિ કર્યા કરવાની. રાઈટ રાઈટ રાઈટ. હું આપતો પુત્ર છું ને એટલે મારું કશું ચાલે નહીં. તમારા કરતા મારે વધારે પુરુષાર્થ કરવાનો હોય, કારણ કે તમને સંસારની જવાબદારી છે. મારે ગાફેલ રહે ચાલે નહીં. પણ હું કળિયુગમાં જન્મ્યો છું તો મને તમારે જેવું મારું મન બધા છેતરે છે. પણ દાદાને પ્રાર્થના કરીએ છીએ એટલે થોડું થોડું રાગે પડે છે. એટલે તમે અમારો લાભ લેજો, પણ જસ દાદાને જ આપજો. હું જે કહું છું ને બધો ઉઘાડી વાત કરું છું તમને. જે દિવસે કેવળ જ્ઞાન થતા સુધી પણ આપણે બધા જે કઈ પણ છીએ, લબ્ધિ વાળા, રિદ્ધિ વાળા, સિદ્ધિ વાળા, જે કઈ પણ થઈશું, પણ બધું બધો જસ કોને છે? દાદા ભગવાનને. દાદા ભગવાનને લીધે છે, કારણ કે પાયો નાખનારે છે. એમણે જ્ઞાન બીજ રોપ્યું ને એટલે આપણું આ બધું ખીલે છે. એટલે આમાં કઈ આપણે કાચા પડવા જેવું નથી. એટલે મેં કહ્યું કે આડી ગલીમાં જતા નહીં, એમ મેં કહ્યું. બહુ સમજ, અમને બધું ચેતવતા હતા એ જ વાતો કરું છું તમને. દાદા અમને ચેતવતા હતા એ જ કહું છું. બીજું કઈ પૂછવું છે બોલો. તમને મજા આવી? શું કામ લાગે એવું છે? મુકેશભાઈ ને ક્વેશ્ચન છે પ્રદીપાનજી. હા બોલો બોલો.
કવિરાજ નો પદ છે ને, વ્યવહાર ના પાયા પર ચણ્યું નિશ્ચય નું મહેલ, એવું કશું છે તે એના પર ફોડ પાડો ને. જો વ્યવહાર ના પાયા પર ચણ્યો નિશ્ચય મહેલ, એવું એક પદ છે, લીધી છે. વ્યવહાર ના પાયા ની ઈટ પર ચણ્યો નિશ્ચય મહેલ, એવી રીતે લીધી છે. એટલે દાદા ભગવાન શું છે, સત્સંગમાં જનરલી બધી વ્યવહાર ની બહુ વાતો કરતા હતા અને એની જોડે જોડે બધી નિશ્ચયની પણ વાતો આવતી હતી. એટલે દાદા ભગવાને શું કહ્યું તો કે આપણે વ્યવહારમાં દાખલા તરીકે પહેલમ પહેરું કે મારા મન વચન કાયાથી કોઈને દુઃખ ના હોય તો ખરું જ, પણ અણહકનું પેસવા દેશો નહીં કે છે. શું કે છે? અણહકનું કશું પેસવા ના દેશો કે છે, ને તો બધું ખલાસ ફિનિશ. આપણું હકનું હોય ને એટલું જ અડાય. શું કે છે? આ વ્યવહારની તમને પારાસીસી બાઉન્ડરી કઈ તમને, એમાં બધું જ આવી ગયું. આપણા હકનું છોડી દઈએ જુદી વસ્તુ છે, બીજાને આપી દઈએ જુદી વસ્તુ છે, કોઈના હકનું લેવાનું નહીં. જો એ લીધું ને તો ગયા કામથી. એટલે આ બધી વ્યવહાર જાગૃતિ બધી જોઈએ, અને વ્યવહારનો પાયો પ્યોરિટી વગર થાય નહીં. વ્યવહારમાં વ્યવહારના નિયમો, સમાજના કાયદા, દેશના ટેક્સ ભરવો, આ કરવો, એ બધી વસ્તુ દાદા પોતે ઇન્કમ ટેક્સ ભરતા હતા. એટલે બધા વ્યવહારમાં કોઈની લક્ષ્મી લીધી હોય તેને ટાઈમે પાછી આપી દેવાની, પછી સ્ત્રી સંબંધમાં પણ એવી જ રીતે હોય. એવી રીતે કોઈને દાખલા તરીકે આ પાણી બધી કુદરતી વસ્તુઓનો દુરુપયોગ નહીં કરવાનો. આ તો બધું એટલું બધું ઝીણું ઝીણું દાદા અમને સમજાવતા હતા, પણ તમને ટૂંકમાં એટલું જ કહી દઉં કે ખૂબ સમજણપૂર્વક જીવન જીવવા જેવું છે. આપણી જરૂરિયાત હોય આ શરીરને ખપ પૂરતું બધું જ હોય. કેવું હોય? તમારે ખપ હોય તો રાતે 12 વાગે ખવાય, એવું કશું નથી. પણ આપણે એવું ના હોવું જોઈએ કે જેથી કોઈ વસ્તુને ફેંકવી પડે, નુકસાની થાય, આ બધું ના હોય આપણને. ખ્યાલ આવ્યો? એટલે દરેક વસ્તુની પર જાગૃતિ હોવી જોઈએ, એનું માપદંડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? હવે જો આપણે આપણે નહીં તો સંયમિત કેવી રીતે થઈએ? આપણું મન સંયમિત કેવી રીતે થાય? આપણે જગતને કામ ક્યારે, અરે આપણી જાતને કામ ના લાગે તો લોકોને કઈ કામ લાગવાના છે? એટલે ખાવાની પીવાની વસ્તુ વાપરવાની, લક્ષ્મીની સ્ત્રીની પુરુષોની છોકરાઓની વ્યવહારોની દરેક ખૂણા ઉપર આખું માપદંડ હોય. કે હું તમને કોઈ બધી વાત કરું ને તો ખાસો કલાક જતો રહે. દાદા ભગવાન એવી રીતે જીવતા હતા, કોઈને અણસાર નથી આવ્યો. એ પોતાના ઘરમાં રહેતા હતા પણ કોને શું ભાવે છે એ હીરાબાને ખબર નથી પડી આખી જિંદગી સુધી. મયુરભાઈ, આપણે દાદાની એટલે હું વાત કરું છું કે આપણે ક્યારે આપણી પ્રકૃતિઓના બધા ખૂણાને જોઈ અને આપણે પુરુષાર્થ કરીશું તો આત્મામાં સ્થિર થઈશું. પણ હજુ આપણી વૃત્તિઓને પોષણો મળ્યા કરશે તો આપણને આત્મા કેવી રીતે હાજર રહેશે? પણ અત્યારે તમને એની જરૂર નથી. પણ આ વાત છેડી એટલે કહી દીધી મેં તમને, નહીં તો તમે મજબૂત જેમ જેમ થશો ને કુદરતી તમને બધી સમજાશે વાત, અને શક્તિ પણ બધી ખુલ્લી થતી જશે. વ્યવહારમાં બહુ ચોક્કસ રહેવું જોઈએ, કોઈને આંગળી કરવાનો દિવસ ના આવે. આપણે ભલે આપણા થકી કોઈ દાદા ભગવાન વાળા છે, પણ આપણને આમ જુએ ને આમ નિશ્ચય નો મેલ, એટલે દિવસે દિવસે આત્મા એટલો ખુલ્લો થતો જાય, આ બાજુ પ્યોરિટી થતી જાય, આ બાજુ આત્મા ખુલ્લો થતો જાય. અને એક એક મહાત્માઓ જગત કલ્યાણમાં કામ લાગવાના છે, એવી દાદા ભગવાનની શબ્દો મેં એમના મુખે સાંભળેલા છે કે અડધા જગતનું કલ્યાણ આ મહાત્માઓ કરવાના છે. તો આપણે એમાં નિમિત્ત બનવું હોય, આપણે કામ કરવું હોય તો આપણે બધી રીતે પરફેક્ટ થવું જ જોઈએ. અને નબળાઈ હોય તો દાદાને પ્રાર્થના કરી અને એનાથી છૂટવું જોઈએ. કેમ લાગે તમને? નિશ્ચય એટલે કેવળ જ્ઞાન, આત્માની શક્તિઓ ખુલ્લી થતી જાય. જો હું તમને એક વાત કહું, દાદા ભગવાન આજે અહીંયા નથી દેહ સ્વરૂપે, એનો ફોટો જોઈને લોકોની આંખોમાં આંસુ આવે છે તો એનું નામ ચારિત્ર કહેવાય. તો આપણે આવા થવું છે? દાદાના કલ્યાણના યજ્ઞમાં કામ કરવું છે તો આપણે બધી રીતે પ્યોર થવું પડશે. બરાબર છે. ઇમ્પ્યોરિટી નહીં ચાલે, અને ઇમ્પ્યોરિટી હોય તો તમે ભગવાનને હોંપી દો કે મને છોડાવવા નબળાઈથી. જો હું તમને એક વાત કહું, તમને કદાચ મારે ના કહેવી જોઈએ છતાં કહી દઉં છું આજે.
બોલો. એક દિવસ હું કંટાળ્યો એટલે મેં ભગવાનને કહ્યું કે તમારામાં તમે પરમાત્મા છો, સિમંદર સ્વામી પણ દેહધારી પરમાત્મા છે, હાજરા હજુર તીર્થંકર ભગવાન છે, તો હજુ તમને મળ્યો, આટલા વર્ષો થઈ ગયા હજુ મને સ્ત્રીનું મુખ જોઈને સુખ લાગે છે, તમે મારો ઉપાય કેમ કરતા નથી, મને તમારા મુખાર વિન સિવાય દુનિયામાં કોઈ ચીજ જોઈએ નહીં, તમે મને એવો સક્ષમ બનાવો કે નિરંતર મારા શ્વાસ અને ઉશ્વાસમાં તમારી ભક્તિ હોવી જોઈએ, તમારું નિધિ ધ્યાસન હોવું જોઈએ, તમારી આજ્ઞા હોવી જોઈએ, તમને મારી કસી પડી નથી, તો તમારી પાસે આવ્યા મને ફાયદો શું થયો. મેં ધધડાયા હતા ભગવાનને, તાર નીકળીને આજનો દાડો, તમે સમજી ગયા ને વાત. એટલે ભગવાનની પાસે છે ને હું ફૂલ લઈને પણ જઉં, અગરબત્તી લઈને પણ જઉં, પણ જે દાડે મારી મારી જો મારી અંદર મને જો વેદના થઈ ને તો ભગવાન આગળ બુમા બુમ જ કરી મૂકું. આપણે ચોખ્ખા થવું છે માટે કહીએ છીએ, આપણે કઈ તમારે જેવું જ્ઞાન આપવું છે એવું મારે નથી કેવું. વાત સમજ્યા ને મયુરભાઈ? મારે કઈ મુગટ પહેરીને હાર પહેરીને ચાલા પહેરીને ફરવું નથી, મારે તો ગુપચુપ ચાલ્યા જવું છે. શું છે? તમારી મારી દોસ્તી કાયમ નહીં રહેવી જોઈએ. આવું તમને ગમે બધું? બહુ ફાઇન. એટલે તમને કોઈ પણ નબળે જો બહુ પજવે ને તો ભગવાનને તરત ખખડાવવા, ખખડે હૃદયથી પ્રાર્થના કરવાની કે તમે નહીં છોડાવો તો મને છોડાવશે કોણ આમાંથી? કેમ સ્થિર થઈ ગયા બધા? બરોબર, આ તો ચરોતર નું પાણી છે, એક ગાણા બે કટકા જ હોય, વચ્ચે ત્રીજો કટકો ના હોય. અને સુરત વાળા કે કોઈ કાચા છે બધા, એ બધા મજબૂત છે. આ તો વ્યવહાર થી વાત કરું છું, હા, આપણામાં ભેદ હોય નહીં. પ્રકૃતિ સ્વભાવ, પ્રકૃતિ સ્વભાવ કેવાય. શું કેવાય એને? પ્રકૃતિ સ્વભાવ. અને મોક્ષ માર્ગે જવું હોય તો ખુમારી જોઈએ. શું જોઈએ? ખુમારી. મારા મારી કરવાની છેતરવાની શક્તિઓ ના જોઈએ, ખુમારી જોઈએ, ભગવાન સામે ઉભા થઈ જઈએ. જો ને દાદા ભગવાને કહ્યું તમને ના ફાવતો જતા રહો બીજી જગ્યાએ, મેં પ્રગટ થયા ને દાદા ભગવાન તો શું કહ્યું એ એમ પટેલે કે તમને ના ફાવતો તો બીજે જતા રહો, વાંધો નથી અમને. એટલે દાદા બહુ જ પ્યોર મળ્યા છે, 24 તીર્થંકર નું ભેગું સ્વરૂપ એવા દાદા ભગવાન મળ્યા છે. આ પ્રત્યક્ષ હરિહંત કહેવાય પણ આ કાળમાં બોલાય નહીં, કારણ કે 4 ડિગ્રી કાચું હતું, હજુ એ બ્રહ્માંડમાં હાજર છે. આપણે ખૂબ કામ કાઢવાની જરૂર છે. અને તમારો આ બધાનો ભેગું થવું, તમે આ બધું સાંભળો છો, પ્રશ્ન પૂછો છો, પુરુષાર્થ કરો છો, તો દાદાની ભગવાનની સાક્ષીએ મારા તમને ખૂબ ખૂબ નમસ્કાર છે. અને દાદા ભગવાનને સિમંદર સ્વામીને દેવદેવીને મારી પ્રાર્થના છે કે કોઈને તમે હૃદયમાં એ વસવસો ના રહે કે હજુ હું દાદા મને મળ્યા નથી. તમે સપનામાં જઈને પણ એને આશીર્વાદ આપી, જ્ઞાન આપી અને એનું કલ્યાણ કરજો, કારણ કે તમારા સિવાય કોઈ કલ્યાણ કરે એવો પુરુષ આ બ્રહ્માંડમાં નથી. એક સિમંદર સ્વામી છે પણ એ તમારા મીડિયા થ્રુ જવાય એવું છે. એટલે મારી પ્રાર્થના છે અને ખૂબ આપણે આગળ વધીએ અને વ્યવહારમાં ચોક્કસ થતા જઈએ. બીજાને શું કરવું એમાં પડવાનું નહીં, પણ આપણે આપણી ચોકસાઈ રાખવાની. ફાવશે ને બધાને? બહુ સરસ. અને દાદાને પ્રાર્થના કરજો. હા બોલો રાજીભાઈ સાહેબ. હવે બસ સર, હવે ત્રિમંત્ર બોલાવો. બહુ સરસ તમે કહ્યું. નાસ્તો નાસ્તો કરશો ને બધો સારા મેનો? દાદાનો જ. હા ના, પણ પૂતગલ ને ખવડાવજો થોડું સારા મેનું. હા ચાલો, ભૂલ ચૂક થયો તો માફ કરજો. હા આરામ થયો. હા, નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સર્વ સાહુણમ, નમો લોયે સર્વ સાહુણમ,
ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावपणासनो सव पावपणासनो मंगलानं च सव्वेसिं मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।